सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्माच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम् मंदहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी श्री ठाकुर जी महाराजनी श्री सद्गुरु देव की। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। वाला भक्तों आपड़े उत्तम राजा नु आख्यान एने घना समय थी श्रवण करी रिया छे। एनी अंदर उत्तम राजाना आख्यान अंदर पार्ट 34 सुधी आपड़े कथा वर्तानु श्रवण कर्यु छे। भगवान श्रीहरि उत्तम राजानी जान लईने निकळ्या छे अने राजूला गाम सुधी पहोंच्या छे। त्यांथी आगळनी कथा हवे आपड़े श्रवण करीशुं। पीयूडाने चरणे नमी हरि कृष्ण नु धरि ध्यान 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 सद्गुरु ने वंदन करी कहु उत्तम नो आख्यान सदगुरु ने वंदन करी कहो तमनो आख्यान ओ सदगुरु ने वंदन करी कहो उत्तमनो आख्यान सदगुरु ने वंदन करी कहो तमनो आख्यान दयाळु दया करीने कर जो बेड़ा रही वात दयाळु दया करीने कर जो बेड़ा रही वात जेथी जड़े हम मुमुक्षु ने राजी पुरड़वानी वाट जेथी जड़े हम मुमुक्षु ने राजी पुरड़वानी वाट
ભક્તના ચરિત્ર શ્રવણથી વદ જીવ માગનું બળ ભક્તના ચરિત્ર શ્રવણથી વદ જીવ માગનું બળ ઉત્તમની કથા ઉત્તમ છે જેને સાંભળવી દાય માન ઉત્તમની કથા ઉત્તમ છે જેને સાંભળવી દાય માન જીભા જેથી પાવન થાય શ્રવણ સાર્થક ગણાય જીભા જેથી પાવન થાય શ્રવણ સાર્થક ગણાય વાલાના ગુણ ગાતા મને તૃપ્તિ ક્યારે ન થાય વાલાના ગુણ ગાતા મને તૃપ્તિ ક્યારે ન થાય ઓ વાલાના ગુણ ગાતા મને તૃપ્તિ ક્યારે ન થાય વાલાના ગુણ ગાતા મને તૃપ્તિ ક્યારે ન થાય ઉત્તમ રાજાની જાન લઈને મહારાજ ગામડે ગામડે વિચરણ કરી રહ્યા છે. શ્રીજી મહારાજે ઉત્તમ રાજાના લગ્નને નિમિત્ત બનાવ્યું છે, સાથે સંતોને લીધેલા છે, એટલે ગામડાની અંદર બધે જઈને મહારાજ સંતો દ્વારા કથા વાર્તા કરાવે છે. રાજુલા ગામની અંદર મહારાજ રાજુલા ગામ પહોંચ્યા છે અને રાજુલા ગામ જ્યારે શ્રીજી મહારાજ પહોંચ્યા ત્યારે રાજુલા ગામના બધા સત્સંગીઓ ભેગા થઈને મહારાજનું સામયું કરવા માટે આવ્યા છે. રાજુલાના સત્સંગી બાઈ ભાઈ બધા ભેગા થઈને મહારાજનું સામયું કરવા માટે આવ્યા. રાજુલા ગામના દેવજી વિઠ્ઠલ રાજગર રાઠોડ ગોર ગીગો ભગત કલો ભગત ભગો ભગત નાગદાન સોની એમની સ્ત્રી બહુ સત્સંગી સારી હતી. એમના પુત્રનો જે પુત્ર હતો રામ એ પણ દર્શન કરવા માટે ત્યાં આગળ આવ્યો અને ભગવાને જ્યારે એ રામને જોયો ત્યારે એને પૂછ્યું, તેને પૂછે ધર્મ દુલારો કહો ક્યાં ગયા દાદો તમારો. બોલ્યા રામ સોની જોડી હાથ ગયા છે તે તો મુંબઈ નાથ. મારા દાદા તો મુંબઈ ગયા છે, રામ સોનીએ કીધું. ભક્ત ચિંતામણીની અંદર 139મું પ્રકરણ છે જેની અંદર નાગદાન સોનીની કથા સદગુરુ નિષ્કુળન સ્વામીએ લખેલી છે. એ પોતે વાહનમાં બેસીને જતા હતા મુંબઈ અને ત્યાંથી પાછા ફરતા વાવાઝોડું આવ્યું છે. નાવની અંદર એક કિનારા ઉપર બેઠેલા હતા, તરતા આવડતું નહોતું, સ્થૂળ શરીર હતું, નાવમાંથી હેઠા પડી ગયા છે, નાવિકોને ખબર રહી નથી. અને ત્યારે નાગદાન સોની બહુ પાકા હરિભગત હતા એટલે એમને મહારાજને એક જ પ્રાર્થના કરી હતી, પ્રભુ મારે હવે બીજી કોઈ આશા નથી, મારી એટલી જ આશા છે કે મારો અંતકાળ છે તો તમે મને લેવા માટે પધારો, વહેલામાં વહેલા આવીને શરીરમાંથી છોડાવો, આ દુઃખદ શરીરમાંથી છોડાવીને પ્રભુ તમારું સુખ આપો. મહારાજે એ દીકરાને એમ કીધું કે તારા દાદા મુંબઈ નથી ગયા, તારા દાદા મુંબઈ ગયા હતા પણ તારા દાદા નાવમાંથી પડી ગયા અને નાવમાંથી પડી ગયા ત્યારે અમે એની રક્ષા કરી છે અને સ્વપ્નની અંદર અમે તારા દાદાને કીધું છે કે તમે પાછા વળો ત્યારે ભટવદર આવજો, અમે દાદા ખાચરની જાન લઈને ભટવદર જઈએ છીએ માટે તમે ત્યાં આવજો, માટે તમારા પરિવારજનોને કદાચ એવા કોઈ સમાચાર મળે કે નાવડામાંથી દાદા પડી ગયા છે તો ચિંતા ના કરતા અમે એની રક્ષા કરી છે, આવું મહારાજે કહ્યું છે. પછી મહારાજ ત્યાંથી જવા માટે આગળ તૈયાર થયા
ત્યારે મહારાજે ત્યાં બેઠેલા સંતોને કીધું છે, ગાડાની અંદર જ્યારે રથમાં દાદા ખાચરને બેસાડ્યા અને સંતો બધાય આર્યા હતા, મહારાજ કે સંતો કંઈક ગરબી ગાઓ, આવી રીતે જાન લઈને જતા હોય તો બધા ગીતો ગાતા ગાતા જાય, આ તમે બધા માળા કરતા કરતા જાઓ, લગ્ન કંઈ આમ થતા હશે, ચાલો ચાલો ગાવ કે ગાયક સંતો બધાય. દેવાનંદ સ્વામી બાજુ મહારાજે નજર કરી, સ્વામી થવા દો તમે. દેવાનંદ સ્વામી ગાય ગીત, દેવાનંદ સ્વામી ગાય ગીત, દેવાનંદ સ્વામી ગાય ગીત, દેવાનંદ સ્વામી ગાય ગીત, મોત ન ગારા માથે અનંત, મોત ન ગારા માથે અનંત, મોત ન ગારા માથે અનંત, મોત ન ગર માથે અનંત, જીભ ટોકી પડે નાડી તૂટે, 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 સગા સ્વારથી મળીને લૂટે, સગા સ્વારથી મળીને લૂટે, સગા સ્વારથી મળીને લૂટે, સગા સ્વારથી મળીને. દેવાનંદ સ્વામીને મહારાજે કહ્યું સ્વામી થવા દો, ત્યારે તો સ્વામીએ ગીત ઉપાડ્યું લગ્નનું ગીત, એ તારે માથે નગારા વાગે મોત નારે, તારે માથે નગારા વાગે મોત નારે, તારે માથે નગારા વાગે મોત નારે. દાદો ખાતર તો મુંજાઈ ગયો, મોત નારે. નથી એક ગાડીનો નિરધાર તોય જાણ્યા નહીં જગદીશને રે, નથી એક. આવા લગ્નમાં ગીત ગાજો વરરાજો હેઠો ઉતરી જશે. જાણ્યા નથી જગદીશને રે, મોટા મેલીને રાજ મરી ગયા રે, મોટા જોને જાતા ના લાગે વાર તોય જાણ્યા નહીં જગદીશને રે, જોતા ન લાગે વાર તોય જાણ્યા નહીં જગદીશને રે, અંત કાળે લેવાને જમ આવ્યા રે. દાદો ખાચર તો અંતરદ્રષ્ટિ કરીને બેસી ગયો. તેનો ભાડી ભયંકર વેશ તોય જાણ્યા નહીં જગદીશને રે, તેનો ભાડી ભયંકર વેશ તોય જાણ્યા નહીં જગદીશને રે, દેવાનંદ કે ન જાણ્યા મારા નાથને રે, દેવાનંદ કે ન જાણ્યા મારા નાથ. ત્યાં તો મહારાજ કે બંધ કરો, બંધ. મહારાજ કે આ હું ગાઉં છો? દેવાનંદ સ્વામી કે લગ્નના ગીત ગાઉં છું મહારાજ. તમે કીધું ગીત ગાઉં, મને આવડે એવા ગાઉ. મહારાજ કે તમે નહીં આલો, નપાસ. તો મહારાજ કે આ દેવ સખી હરખી નહીં ગાય, એવું કરો નિષ્કુળ સખી ગાઓ, નિષ્કુળાન સ્વામી તમે થવા દો. કારણ કે સ્વામીએ તો બધા બહુ સરસ બધા લગ્નના લગ્ન આખી ગ્રંથ લખ્યો છે, એટલે તમે નિષ્કુળાન સ્વામી કે તમે ગાઓ, થવા દો. તમે સંસારની અંદર અનુભવ છે તમને, સંસાર મૂકીને આવેલા છો, લગ્નમાં કેવા ગીત હોય એ તો જે સાંભળીને બેઠો હોય ગોળે એને ખબર હોય લગ્નમાં કેવા ગીત હોય.
એટલે કે સ્વામી તમે થવા દો. નિષ્કુળાનંદ સ્વામીને કે બોલો, તમારા કીર્તનની પોથી ખોલો. નિષ્કુળાનંદ સ્વામી કે ખોલો ભાઈ તમારું. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે, જન્મ મારા નો સંકટ મોટો, વિવા ફેરાથી થાય બહુ ખોટું. નિષ્કુળાનંદ સ્વામી તો દેવાનંદ સ્વામી ચડે એવા. સ્વામી કે, મહારાજ તમે ગીત ગાવા કીધું, ગીત એવું ગાયું કે વિવાના ફેરાથી તો બહુ ખોટું થાય, જન્મ મરણ નું સંકટ મોટું લાગે. દાદો ખાચર તો તરત જ કૂદ્યો હેઠો રથની હેઠો. દાદો કૂદીને હેઠો ઉતરે, દાદો કૂદીને હેઠો ઉતરે. બંધાવું નથી સંસાર દોરડે, બંધાવું નથી સંસાર દોરડે. હું તો કુવે પડવા ચાલ્યો જોર, હું તો કુવે પડવા ચાલ્યો જોરે, હું તો કુવે પડવા ચાલ્યો જોરે, હું તો કુવે પડવા ચાલ્યો જોરે. પણ સંતો મારી આંખ ખોલે, પણ સંતો મારી આંખ ખોલે, પણ સંતો મારી આંખ ખોલે, પણ સંતો મારી આંખ ખોલે. દાદો ખાતર તો બધું મૂકીને હેઠો રથથી, ને મહારાજને કે, મહારાજ આ સંતો મારા બહુ દયાળુ, મને બચાવે છે, તમે મને સંસારમાં નાખવા તૈયાર થયા છો. સંતોએ હારું થયો જો ફેરા શરૂ નથી થયા પહેલા આંખો ખોલી. મહારાજ કે, માંડ માંડાને પાવર ચડાવીને ઠેકથી ઉપાડી નહીં લાવ્યો, આના રસ્તા વચ્ચે આ સંતોએ ખેલ બગાડ્યો મારો. મહારાજ કે, દાદા એવું ના હોય, દાદા એવું ના હોય, ચાલો દાદા બેહો રથમાં. પણ દાદા રથમાં બેહવા તૈયાર થતા નથી. દાદો ના ચડ્યો રથમાં. મહારાજને કે, મહારાજ મારે સાધુ થવું છે. મેં તમને પહેલાંય કીધું હતું, પહેલું લગ્ન થયું ત્યારે કીધું હતું સાધુ થવું છે. અને મહારાજ મેં તમને આ લગ્નની જ્યારે માંગ આવી ત્યારે પણ મેં કીધું મારે લગ્ન કરવા નથી, પણ પ્રભુ તમે મને સમજાવ્યો, હું તૈયાર થયો. આ સંતો બધું સાચું કે છે. તમે કહો છો સંત પરમહિતકારી, પ્રભુપદ પ્રગટ કરાવત, પ્રીતિ ભરમ મીટાવત ભારી. તો પ્રભુ મને આ ભરમમાં તમે નાખી દીધો, સંતોએ મને કાઢ્યો, હવે મારે નથી લગ્ન કરવા. અને મહારાજ સંતોને વઢ્યા. વાલો વઢ્યા ત્યાં સંતોને અતિ, તમારી તો ફરી ગઈ મતી. બોલો, સંતોની મતી ફરેલી હતી? સાચું કે દાદા, સાચું કે દાદા. પણ કોઈને ઘોડે ચડાવવો હોય ત્યારે ઘોડે ચડવાના ગીત જ ગવાય. ભલે આપણે ના ચડીએ પણ કોકને તો ચડાવીએ. આજે લગ્નના ગીત ગાવાના છે, લગ્નનો અભ્યાસ કરવો પડ્યો કે આ લગ્નની અંદર કેટલી વિધિ હોય ને શું કરે. મેં અહીંયા અનુભવીને બેને બોલાયા હમણાં. મેં કીધું ભાઈ આનું કેમ હોય, તો કે યાદ કંઈ એવું કંઈ ખબર નથી. મેં કીધું હું લગ્ન કરીને બેઠા તમે, આ વધારે અનુભવી ભેગા ના થયા. હું ત્રણ હાડા ત્રણને આવ્યો તો પૂછવા. મેં કીધું વર્ષોના અનુભવીને પૂછું, પણ બે સુખસયમ હતા. ત્રણ વાગે આવ્યો તો હું, કારણ કે આ આપણો વિષય નહીં આવ્યું છે. આપણે સાર સિદ્ધિ ચાલે, વૈરાગનો વિષય ના, રાગનું ગાવાનું. તે હું પૂછવા આવ્યો, તમે મળ્યા નહીં. પછી મેં કીધું હવે અહીં બેસી ગયો પછી યાદ આવ્યું, તો બે જુવાનને બોલાવ્યા અહીં પૂછવા. મેં કીધું ભાઈ આનું કેમ હોય, એક કે મે બી એકને ખબર જ નહોતી. મેં કીધું આપણે યોગ્ય જગ્યાએથી પૂછી આવો. એ પૂછીને લાવ્યા ત્યારે જ્ઞાન થયું કે આવું હોય એમ. લગ્ન કરવા માટે મહારાજ કે, સંતો તમારી મતિ ફરી ગઈ, મેં આને માંડ માંડ તૈયાર કર્યો, તમે આવા ગીતો ગાવ, તે આ મારે દાદા ખાચરને લગ્ન કરાવવા લઈ જવાનો છે, અને વૈરાગ કરાવવા નહીં. ને આ સામે બેઠા છે બધું કન્યાવાળા બધાય,
અને તમે અત્યારે ક્યાં વૈરાગના ગીત ઉપાડ્યા? વાલો વઢ્યા ત્યાં સંતોને અતિ, તમારી તો ફરી ગઈ મતી, લગ્ન સમયે મરણ ગીત કેમ, આટલો વિવેક રાખો ને એમ. લગ્ન વખતે લગ્નના ગીત ગવાય, મરણના ના ગવાય? અને કોઈનું મરણ થયું હોય ત્યારે લગ્નના ના ગવાય? કોઈ ધામમાં ગયું હોય તો ન્યા જઈને એવી વાત ના કરે કે આ સંસાર આખો હડકતો છે, બળી ગયો છે, ત્યારે એને સાંત્વના થાય એવી વાત કરાય ને. અત્યારે આટલું મોટું દુનિયાની અંદર દુઃખ ચાલી રહ્યું છે, એમાંય ભારતની અંદર આટલું મોટું ચાલે છે, તો જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ તો નિત્ય પ્રલયનું દુઃખ છે આ. નિત્ય પ્રલય પડે પડે જન્મે છે ને મરે છે, જીવ પડે પડે જન્મે છે ને મરે છે. આ તો આપણને નજરે દેખાયું, નહીં તો આખા બ્રહ્માંડમાં થાય છે તો એવું જ, આ નજરે દેખાય છે કાળના પ્રધાનપણાના કારણે. બાકી વર્લ્ડોમીટર ખોલો તો એ તો ફર્યા જ કરે છે રોજનું, આમ જન્મનું એક બાજુ પર ફરતું હોય ને એક બાજુ પર ડેથનું ફરતું હોય, સતત ફરતું હોય. કોરોનાનો તો તેદી ફરતું હતું, કોરોના છે થોડુંક સ્પીડમાં ફરતું હોય, પણ ફરે તો છે જ. એ તો દુનિયાનો ક્રમ છે, કાળનું ચક્ર તો ફરે જ છે. પણ એ જ્ઞાનની દ્રષ્ટિએ વાત જુદી છે, પણ જે પરિસ્થિતિ એને અનુરૂપ જે વાત કરવી એ વાત જુદી છે. એટલે મહારાજ કે સંતો તમને એટલો વિવેક નથી કે લગ્ન સમયે આવા બધા ગીત ગાવ છો, તારે માથે નગારા વાગે મોત ના રે. ત્યારે તો ગાવાનું હોય કે વરરાજો ચડી જાય ઘોડે એવા ગીત ગાવ. પછી મહારાજ કે તમે કોઈ કામ નહીં લાગો, એવું લાગે છે કે આ બધાની અંદર છે ને મારે છે ને બ્રહ્માનંદ સ્વામીનો સહકાર લેવો પડશે. બ્રહ્માનંદ સ્વામી તમે કંઈક એવું કરો કે જેનાથી દાદો છે ને એ લગ્ન કરવા તૈયાર થાય. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહે છે, બ્રહ્મ મુનિ તમે પદ બોલો, દાદાના અંતરને તો ખોલો. બ્રહ્મ મુનિને કે તમે પદ બોલો, વાલા દાદાના અંતરને તો ખોલો. અને બ્રહ્માનંદ સ્વામીએ પછી ગાયું, ઓરાયા વોલે રખડા લેરી, ચાલો ચાલ માલપતા ગજ કેરી. ઓરાયા વોલે રખડા લેરી, ચાલો ચાલ માલપતા ગજ કેરી. ઓરાયાવો મારા લે રખડા લહેરી, ઓરાયાવો મારા લે રખડા લહેરી, ઓરાયાવો મારા લે રખડા લહેરી. ઓરાયા દાદા ખાચરની જાનના ગીત ગવાય છે, તો તમસારો મેં જગવેરી, ગીતો તમસારો મેં જગવેરી. ઓરાયાવો મારા લે રખડા લહેરી, ઓરાયાવો મારા લે રખડા લહેરી. કાજુ નવ તમ જામા જર કશિયા, કાજુ નવ તમ જામા જર કશિયા. શોભે પાગલડી શિર સોનેરી, શોભે પાગલડી શિર સોનેરી. ઓરાયાવો મારા લે દાદા ખાતર તૈયાર થઈ ગયા પાછા. તમે રસિયા રંગડાના ભરિયા, તમે રસિયા રંગડાના ભરિયા. મુખ મોરા લાડી વાતા ગેરી, મુખ મોરા લાડી વાતા મુખ ગેરી.
छोरायाओ मारा ले रखड़ा लहरी छोरायाओ मारा ले रखड़ा लहरी नंग जड़िए लबाजू बे रखड़ा नंग जड़िए लबाजू बे रखड़ा कर पहुँचे हैं मकड़ा पैरी कर पहुँची है मकड़ा पैरी ओ राया वो मारा ले रखड़ा लहरी ओ राया वो मारा ले रखड़ा लहरी ब्रह्मानंद नाचे ला छोगाड़ा ब्रह्मानंद चालो चाल मलपता गज केरी 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 ओ राया वो मारा ले रखड़ा लहरी दादा खाचर पाछा तैयार थईને रथમાં બેઠા ને પછી મહારાજ કે આવે દેવાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી તમારે ઠેક સુધી કીર્તન ગાવાનું નથી માળા કરજો બધા કીર્તનો બ્રહ્માનંદ સ્વામી ગાશે પછી તો રથને દાદા ખાચરની જાન ચાલી બાર પટોડી ગામ આવ્યા ત્યાં કાળું વાવડિયા જેને દાદા ખાચરના લગ્ન નક્કી કરેલા છે જેને જસુબાની શોધ કરેલી છે ભટવદરના જસુબાની શોધખોળ દાદા ખાચર સાથે લગ્ન કરાવવા માટે કાળું વાવડિયા લઈને આવેલા સમાચાર અને એમના થકી જ આખા લગ્ન નક્કી થયેલા છે સમાજમાં એવું હોય ને વચ્ચે રહીને લગ્ન કરાવે એ કાળુભાઈ વાવડિયા એ બાર પટોડી ગામના ત્યાં મહારાજ જાન લઈને પહોંચ્યા છે કાળું વાવડિયા તો પોતે ઘેર હતા નહીં કારણ કે એ ત્યાં જાનની તૈયારી કરવા ભટવદર પહોંચી ગયા હતા ખીમો વાઘ એમનો ભાણે જ હતો એને મહારાજને કહ્યું પ્રભુ તમે એ રોકાવ મહારાજ કે અમારે રોકાવાય નહીં કારણ કે અમારે માઘ શુક્લ દશમ એનું તો લગ્ન છે આવતીકાલે લગ્ન છે ભટવદરમાં એટલે અમારે તો આજે જવું જ પડશે ત્યારે કીધું પ્રભુ આ બળદો બહુ થાક્યા હશે એમની માટે હું ઘી ગોળ લઈ આવું ઘીને ગોળ લાવ્યા બળદોને તૃપ્ત કરાવ્યા અને પછી પ્રભુ ત્યાંથી નીકળ્યા પછી તાન કરી કૃપાનાથે લીધા જાન માતે હને સાથે ભટવદર ગઈ જ્યારે જાન આવ્યો સામયું દેવાને માન હવે જ્યારે ભટવદર જાન પહોંચી છે ત્યારે ગામના પાદરની અંદર આખું સામયું લઈને કાળુભાઈ વાવડિયા સાથે નાગપાલ વરુ બધાય ગામના પાદરની અંદર આવ્યા છે દૂરથી જોવે તો કોઈને લાગે કે કોઈ ગ્રહસ્થની જાન નહીં પણ જાણે કોઈ સત્સંગની મંડળી આવતી હોય કારણ કે આ પહેલી જાન એવી છે જે જાનમાં ભગવાન સ્વામિનારાયણના સાધુઓ છે આ પહેલી જાન એવી છે જેમાં સ્ત્રી પુરુષો જુદા જુદા ચાલે છે આ પહેલી જાન એવી છે કે જેની અંદર સત્સંગની મર્યાદાઓ સંપૂર્ણ રીતે પાડવામાં આવેલી છે બાકી સાધુને અહીંયા આજે જ કોઈ કંકોત્રી લાવ્યું છે મહારાજ માટે ઘનશ્યામ મહારાજને લખે કંકોત્રી બધાય અઠવાડિયા પહેલાં કોઈના લગ્ન પ્રસંગની હતી સાધુ એટલા એના નિયમ કડક છે કે સાધુ એ કંકોત્રીને ઓપન કરીને જોઈ ન શકે એને ખોલી પણ ન શકે એ જેવું છે કોઈનો ભાવ છે ભગવાનના ચરણમાં રાખ્યું એનો પ્રસંગ પત્તા સુધી એને એક સાઈડ ઉપર મૂકી રાખ્યું એનો પ્રસંગ પૂરો થયો એટલે છૂટું થઈ જાય પણ એની અંદર કયો પ્રસંગ કેવો છે એને ખોલીને સાધુને વાંચવાનો પણ નિષેધ છે એવા સાધુને શ્રીજી મહારાજ દાદા ખાચરની જાનમાં લઈ ગયા એ મોટું આશ્ચર્ય છે કારણ કે દાદો ખાચર ભગત એવો હતો બીજી વસ્તુ
કે દાદા ખાચરના લગ્ન તો એક નિમિત્ત હતા, તો ભગવાનનું ચરિત્ર છે. ભગવાન કહે દાદા ખાચરને દીકરો નહોતો, એ દીકરા માટે બીજા લગ્ન કરાવવા પડે એવું ભગવાનને જરૂર નથી. મહાપુરુષો દીકરા આપી દે છે, તો ભગવાનને કોઈને દીકરો દેવો એમાં કેટલી વાર લાગે. પણ મહારાજે નિમિત્ત શું ઊભું કર્યું દાદા ખાચરના બીજા લગ્ન માટે, કે દાદા ખાચરને કે દીકરો નથી, કોઈ સંતાન નથી, એટલે દાદાને લગ્ન કરાવવા નીકળ્યા છે. વાલા ભક્તો, એક જ વસ્તુ આ લગ્ન પ્રસંગમાંથી એક જ વસ્તુ દ્રઢ કરવાની આપણે થશે ખાલી. લગ્ન તો લગ્નની રીતે છે, આપણે દરેક ચેપ્ટર પૂરું થાય ત્યાર પાછળ સ્વાધ્યાય કરીએ છીએ, પણ આ લગ્ન પ્રસંગ દ્વારા એક જ વસ્તુ સિદ્ધ થશે કે દાદા ખાચરનો નિશ્ચય કેવો. મહારાજે એવું કહ્યું કે દાદા તારે કોઈ સંતાન નથી ને, તો સંતાન માટે બીજા લગ્ન તું કર. તો દાદા ખાચરને શંકા ન થઈ કે આ ભગવાન કહેવાય છે, હવે દીકરા માટે તો ભગવાનની જરૂર જ નથી પડે એવી દાદા ખાચરને. ગોપાળાન સ્વામી જેવા એક મોટા પુરુષ જેને મહારાજે છૂટ જ આપેલી હતી તમારે ઐશ્વર્ય બતાવું, તો સ્વામી જ ખાલી સંકલ્પ કરે કે દાદા ખાચરને ત્યાં 5 છોકરા થાય. મુક્તાનંદ સ્વામી સંકલ્પ કરે, ગુણાદિતાનંદ સ્વામી સંકલ્પ કરે, ભગવાનની તો જરૂર પણ પડે એવી નહોતી એમાં, કે ભગવાનને એમાં ઇન્વોલ્વ થવું પડે. છતાં પણ ભગવાન પોતે એમ કહે છે કે આપણે સંતાન માટે બીજા લગ્ન કરવા પડશે, ત્યારે દાદાને શંકા નથી થતી કે આ ભગવાન હશે કે નહીં. દાદા ખાચરના જીવનમાંથી એ શીખવા જેવું છે કે શંકા ન થઈ. દાદા ખાચર બેઠા છે ઘોડા ઉપર, એટલે રથની અંદર બેઠેલા છે. મહારાજ છે આ બાજુ સામયું કરવા માટે આવે છે સામેથી. બધાએ સામયું વાજતે ગાજતે રૂડી રીતે ગામમાં પધરાવ્યા, જેને જ્યાં ઘટે ત્યાં ઉતારો અપાવ્યો. બધાય બહુ રાજી થયા છે કે ભગવાન પોતે પધાર્યા છે આપણા ગામની અંદર. બધાયને લગ્ન કરતાં વધારે આનંદ તો મહારાજ અને સંતો પધાર્યા છે એનો છે. બહુ સરસ રીતે ઉતારા આપ્યા છે. અને જ્યારે બીજો દિવસ થયો છે અને દાદા ખાચરના લગ્ન માટેની નાગપાલ વરુએ કમ્પ્લીટ તૈયારી કરી દીધેલી છે, જેમનું ઘર છે ઘરના આંગણાની અંદર એક મંડપ બાંધવામાં આવ્યો છે, ત્યાં આગળ એક ચોરી મોયરું તૈયાર કરવામાં આવ્યું છે, ત્યાં આગળ બધી વિધિ પ્રમાણેનું બધું સરસ મજાનું સુશોભનવાળો આખો મંડપ કરેલો છે. અને બીજે દિવસે સવારની અંદર માગશુ દસમને દિવસે સંવત 1881ની સાલમાં શ્રીજી મહારાજ દાદા ખાચરના બાપ તરીકે ગયેલા છે. એભલ બાપુ જ્યારે ધામમાં ગયા ત્યારે કહીને ગયા છે કે પ્રભુ આજથી આ દાદો તમારો. શ્રીજી મહારાજે કહ્યું છે કે હું દાદા ખાચરના બાપ તરીકે રહીશ. અને મહારાજ બાપ તરીકે દાદા ખાચરનું કાંડું ઝાલીને જાય છે અને જ્યાં મંડપ છે ત્યાં સાસુમાં હામે વરને પોખવા માટે આવ્યા, એટલે નાગપાલ વરુના ઘરવાળા. સાસુ આવ્યા છે વરને પોખવા, સાધુ સાસુ આવ્યા છે વરને પોખવા, સાસુ આવ્યા છે વરને પોખવા, ઘૂંઘટડામાંથી વરને નિરખવા, આથી વરને નિરખવા. દુસરું લઈ સાસુ પોખે છે, દુસરું લઈ સાસુ તો પોખે છે, દુસરું લઈ સાસુ પોખે છે. મુસળ રવાયો સંપુટ પોખે છે, મુસળ રવાયો સંપુટ પોખે છે, મુસળ રવાયો સંપુટ પોખે છે, મુસળ રવાયો સંપુટ પોખે છે. હવે લગ્ન ચાલુ થયા, લગ્ન મંડપ સ્થાપન થાય, પીઠી ચોડી હોય, પછી આ પોંખ ના થાય. સાસુમાં આવે, તમને બધાને આવ્યા હશે કે નહીં મને ખબર નથી, અત્યારે તો 2 કલાકના લગ્નની અંદર ક્યાં સાસુમાં આવે, કઈ જગ્યાએ શું થાય કોને ખબર. પણ આ તો જે લખ્યું છે એવું હું તો વાંચું છું.
લગ્ન એટલે વાલા ભક્તો બે દેહ દ્વારા બે મનને એક કરવા, જેમાંથી પ્રેમ પ્રગટે, આત્મીયતા વધે, એ ખરા લગ્ન છે. લગ્નનો અર્થ આજે જે યુગમાં થઈ ગયો છે એવો નથી. આજે જેવું છે કે આમ થોડીક વાર થાય ને થોડીક વારમાં હરખાઈ જાય, થોડીક વારમાં કરમાઈ જાય, થોડીક વારમાં ભેગા થઈ જાય, થોડીક વારમાં છૂટા પડી જાય. લગ્ન એવું નથી. શાસ્ત્રોની અંદર લગ્ન ગ્રહસ્થ આશ્રમ કરવા માટે છે. શાસ્ત્રોમાં ગ્રહસ્થ આશ્રમને ત્યાગાશ્રમ કરતાં પણ મહાન કીધેલો છે. ભગવા કપડાં પહેરવાવાળા ત્યાગાશ્રમ કરતાં ગ્રહસ્થ આશ્રમને શ્રેષ્ઠ કીધો છે. કારણ કે ત્યાગાશ્રમી છે એ ભલે પોતાનું ને બીજાનું કરે છે, પણ ગ્રહસ્થ છે એ તો કેટલા બધા વચ્ચે, એને કેટલી ઉપાધિઓની વચ્ચે, બધા સમાજની સેવા કરવાની, ત્યાગાશ્રમની સેવા કરવાની, પોતાના પરિવારની સેવા કરવાની, છોકરાઓ મોટા કરવાના, આ બધી ઉપાધિમાં રહીને એને ભગવાન ભજવાના છે. જ્યારે ત્યાગીને એવી કોઈ ઉપાધિ નથી. માટે ત્યાગી છે એના કરતાંય ગ્રહસ્થ આશ્રમ શ્રેષ્ઠ કીધો છે. એટલે લગ્ન કરવા તો હારા, શ્રેષ્ઠ કહેવાય. તમે બધાએ લગ્ન કર્યા ને, શ્રેષ્ઠ. વરઘોડો સૌથી પહેલાં કયો નીકળે? વરઘોડો. એનો અર્થ શાસ્ત્રો એવો કરે છે, ઘોડા છે ને, ઇન્દ્રિયોને ઘોડાની ઉપમા આપવામાં આવી છે. આપણી જે 10 ઇન્દ્રિયો છે એ 10 ઘોડાઓ છે. વરઘોડો એટલે ઇન્દ્રિયો રૂપી ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું આ પ્રથમ પગલું, કે ભાઈ તું જે રસ્તે જઈ રહ્યો છે એ રસ્તે ઇન્દ્રિયો હવે વધારે ચંચળ બને એવી છે. એટલે હવે ત્યાં કંટ્રોલમાં, સંસાર છે સંયમ માટે છે. સંસાર છે એ એના માટે નથી કે વિષય ભોગ ભોગવવા માટે. સંસાર છે સંયમને કેળવવા માટે છે. અને એ વરઘોડો શરૂ થાય એ પહેલો અર્થ એવો બતાવે કે તું જીવનની અંદર ઇન્દ્રિયરૂપી ઘોડાને કંટ્રોલમાં રાખજે, એટલે વરઘોડો કાઢવામાં આવે છે. આ ઘોડો ગાંડો થાય તો વરઘોડો નીકળ્યો હોય ને, વરરાજો ઉપર બેઠો હોય ને, ઘોડો જો પેલો હાથી ગાંડો થાય એવો ગાંડો થાય તો વરરાજાની શું દશા થાય? એમ સંસારરૂપી ઘોડા ઉપર બેઠેલા હે જીવ, તું ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખજે. આ વરઘોડો. પોંખણું થાય, આ કીધું ને, સાસુ પોંખે છે. સાસુમાં આવ્યા નાગપાલ વરુના ઘરવાળા, સાસુ આવ્યા વરને પોંખવા, ઘોંઘટડામાંથી વરને નીરખવા, ધૂંસરું લઈ, રવાઈઓ લઈ અને સંપૂટ લઈ, મુસળ લઈ અને વરને પોંખે છે. હવે એક એકનો અર્થ શા માટે આ પોખાઈ તો ગયા છો પણ ખબર નહીં હોય, બ્રાહ્મણે કીધું હોય સાંભળ્યું નહીં હોય, અને કાં તો બ્રાહ્મણને ટૂંકમાં વિધિ કરાવવાનો હશે પૂરેપૂરું કીધું નહીં હોય. રવાઈઓ એ છે ને માખણ, રવાઈઓ એટલે પેલું માખણ કાઢવા માટે આવે ને એ રવાઈઓ. માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવામાં આવે છે, એમ દાંપત્ય જીવનને પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવું. મનના તરંગો બેયના, પતિ પત્નીના અલગ હોય, પરંતુ મંથન કરીને, જેમ પેલું દહીં છે ને એની અંદર પાણી ઉમેરીને પછી એને મથવામાં આવે તો માખણ એમાંથી નીકળી જાય છે, એમ રવૈયો લઈ અને મથે તેમાંથી એક પ્રેમરૂપી ઘી પ્રગટ થાય, માટે એની અંદર મંડવું. એવી એટલે કહે છે કે રવૈયો એટલે બતાવવામાં આવે છે કે તમે પતિ ને પત્ની તરીકે સંસારમાં જ્યારે રહો છો ત્યારે તમે પ્રેમ પ્રગટ કરજો, સ્વાર્થ પ્રગટ ન કરતા તમે એકાબીજાને મદદરૂપ થાઓ, એકાબીજાના મનની સ્થિતિને જાણો અને એકાબીજાનું છોડો તો પ્રેમ પ્રગટ થાય. જો એકાબીજાનું છોડવામાં ના આવે, એક મનનું ધાર્યું પોતાનું કરે, બીજા મનનું ધાર્યું પોતાનું કરે, તો એની વચ્ચે તિરાડ પડે. એટલે રવૈયોથી સાસુમાં પોખે છે કે વરરાજા તું આવી તો ગયો છે મોટો ફેટો બાંધીને, ટમટમ્યું લગાવીને, કટારી લઈને, સરસ મજાનો સૂટ બૂટ કરીને, પણ તૈયારી રાખજે કે મનનું ધાર્યું છોડીને પ્રેમ પ્રગટ કરવાનો છે. મુસળ હાંબેલું, આવું બધું બતાવ્યું હતું તમને, પોખ્યા હતા હાંબેલાથી ને બધાથી, કર્યું હતું આવું? નહીં, ખબર જ નથી ક્યારે પોખાઈ ગયા ને ક્યાં પોખાઈ ગયા. હા બસ બેઠા છે એટલી ખબર છે, ફેરા તો ફર્યા હતા ને, તો વાંધો નહીં. આ તો મેં કીધું તમને દાદાઓને થયું હશે આવું કદાચ, કેમ દાદા? હા આમ આમ ફેરવે,
મને નહીં ખબર હે, હું તો આ વાંચી વાંચી કહું છું. આજે તમને નહીં કહું આ લગ્નનો વિધિ 1.5 કલાક તો અભ્યાસ કર્યો મેં. આમ ગોક આના પછી શું, આના પછી શું, આના પછી શું, આમ પાછો વિચારતો રહ્યો. મૂર્તિ વિચારવું એમ વિચારવું પડ્યું તો જ, કારણ કે આમાં વાંચો નહીં તો પૂરેપૂરી ખબર ના પડે. વાંચ્યા પછી પાછું વિચારવું પડે, જોવું પડે. દાદા ખાચરના લગ્ન તો દર્શન કરાય. રવાયો આના માટે છે, મુસળ આવે સાંભેલું. એ વાસનાઓ એવું કે છે વરરાજાને કે વાસનાઓને ખાંડી નાખવાની છે આ સંસાર. એના માટે છે કે ઇન્દ્રિયો જે જગત તરફ જાય છે એનો સંયમ થાય. એટલે તારે આ સાંભેલું એનું પ્રતીક છે કે તારે તારી વાસનાઓને ખાંડી નાખવાની છે અને પ્રેમ પ્રગટ કરવાનો છે. વાસનામય જીવન ના હોય, પતિ પત્નીનું જીવન પ્રેમાળ હોય, જેની અંદરથી આપણા પરિવારો જે સત્સંગના પરિવારો છે, બે પરાળો સત્સંગ છે ત્યાં કેટલું સુખ છે. પતિ પત્ની છોકરાઓ આખો પરિવાર, વડીલો ઘરમાં રહેતા હોય, બધાને કેટલું સુખ થાય છે. કારણ કે એને સંસારને સ્વરૂપ સમજ્યા કે સંસાર શાના માટે છે. પછી ધૂંસરી, ધૂંસરું હોય ને પેલું ગાડે જોડેલું, એ ધૂંસરી સંસારરૂપી રથને પતિ પત્ની રૂપી બે ચાલકો છે. જેમ પેલા બળદ હોય ને એમ બે ચાલકો છે. આ બંને ચાલકોએ શીલ અને સંયમ, શીલ અને સંયમ એ બે રાખીને, એ શીલ અને સંયમના ચીલાની અંદર પેલું ગાડું કેમ ચાલે? આમ તમે ખેતરમાં જતા હો તો બે બાજુ ઉપર ચીલો પડી ગયો હોય, એવા બે ચીલાની અંદર સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચીને સુખી થાય એવું કહેવા માંગે છે આ ધૂંસરું હોય ને. અને પછી ચાક, રેંટિયા જેવું આવે ચાક, તરાક કે એને તરાક. એ લગ્ન જીવન રેંટિયા જેવું છે. પતિ પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા ફરતા રાખે તો જ સ્નેહરૂપી સૂતર નીકળે એમ કહેવાનો મતલબ છે. સૂતરની દોરી હોય ને એ રેંટિયા ઉપર નીકળે. એવી રીતે પોખવા આવનાર પેલા સાસુમાં હતા ને નાગપાલ વરુના ઘરવાળા, એ શું સાવધાની આપે છે કે વરરાજાઓને જ્યારે જ્યારે જે સાસુમાં હોય પોખ્યા હોય એ શું સાવધાની આપે છે કે જો આ ચાર વસ્તુ કરવાની છે. આ મુસળને બધાનું કીધું એનાથી એનો ભાવ આવો થાય છે તૈયારી તારી, અને ત્યારે વરરાજાની તૈયારી હોય તો જ મોઈરામ ચડવાનું, નહીં તો પાછું જવાનું. ત્યારે બે કોડિયા અને સંપુટ કે એ વરને પોખી લે ને પછી બે કોડિયાના સંપુટને પગ તળે દબાવવાનું. એ દબાવ્યો તો હા, એ દબાવ્યો તો એ બધા મોટું હલાવે છે, પણ ઓલું મુસળની ખબર નથી. પણ એ કોડિયાને તોડ્યું ને તમે એટલે આગલું ચાર પાસ થઈ ગયું, એનો મતલબ તમને મંજૂર છે. હાંબેલું લઈને ઘરવાળી મારે તોય વાંધો નહીં. જેમ રવાયો લઈને મથી નાખે ઓલા દહીંને એમ મથી નાખે તોય વાંધો નહીં, એનો બીજો અર્થ એવો પણ થાય આજના યુગમાં. અને જે રવૈયાથી પેલું દોરડું હોય ને એ તો જોયે ને સામે, એ દોરડાથી બાંધી દે તોય વાંધો નહીં. કહો ધૂંસરું લઈ અને જેમ પેલા બળદને જોડે એમ આખી જિંદગી જોડી રાખે તોય, આ હું અર્થ કરું છું હા આજના યુગ પ્રમાણે. અને રેંટિયો સૂતર જેમ કાઢ્યા કરે એમ આપણને ફેરવી ફેરવીને સૂતર કાઢ્યા જ કરે. આપણું ભલે પેન્ટ ફાટી જાય પણ એ તો હાડી હારી લે જ. આપણે ભલે એકના એક બૂટ વાપરીએ ને એકના એક પેન્ટ શર્ટ વાપરીએ પણ એ તો કે દિવાળી આવી સોનું લેવું જ પડશે, મારે જોઈશે જ 2000 નો હાર. એ કે જ એ પેલી સૂતર કાઢે રેટિયામાંથી એક ચક્રે, એ બધું કરે તો એ મંજૂર. ત્યારે વરરાજો કે મંજૂર, અને પછી વરરાજો એ સંપુટ બે કોળિયા હોય ને તોડે, ભૂકા બોલાવે એટલે સાબિતી વરરાજો તૈયાર છે. કોઈ પણ પરિસ્થિતિમાં આ વરરાજો તૈયાર છે ને એ કર્યા પછી જ મોઈરામ ચડવા દે, ત્યાં સુધી ચડવા ના દે. સાચું? યસ ઓર નો? સાચું. ઓકે. આનાથી વર એમ કહેવા માંગે છે આ સંપુટ હોય ને એ પછી દાદા ખાચરે સંપુટ ઉપર પગ મૂક્યો ને કોળિયા તોડ્યા, એનાથી વર એવું કહેવા માંગે છે કે તમે જે મને ચેતવણી આપી છે સાસુમાં એ બધી જ હું સમજું છું. આજથી મારા એકલાની આશા ઈચ્છા મારી બધું જ હું અહીંયા આગળ ભાંગીને ભૂકો કરું છું. જેમ કોળિયા ભાંગી નાખ્યા એમ ભાંગીને ભૂકો કરું છું. અને હવેથી અમારી આશા ઈચ્છા બધું જ અમારા બેનું સમાન રહેશે.
આવી રીતનો ભાવ આમાં છુપાયેલો છે. બોલો, આજે તો લગ્ન પ્રસંગો થતા હોય પણ કોઈ આ સૌથી પહેલા લગ્ન કરતા પહેલા આનો કોર્સ કરાવવો પડે કે ભાઈ તમે આટલું આટલું કરશો એનો આ અર્થ થાય છે. આપણે તો ખાલી ફોટા પડાયા, સરસ મજાના આલ્બમો બનાવ્યા, સરસ મજાનું મેનુ બનાવ્યું, જમ્યા, છૂટા પડ્યા. આનો અર્થ, શાસ્ત્રીય અર્થ, લગ્ન કરવાવાળા દીકરા દીકરીને પહેલાં સમજાવવો જોઈએ અને ખરેખર આવું થવું પણ જોઈએ. પણ અત્યારે 1.5 કલાકમાં લગ્ન કરવાના હોય તો કશું ના થાય. અહીં ક્યાં અમેરિકામાં ગોતવા જાય, અહીં તો મોટા પેલેસ ગોતવાના ને એને પછી એક વ્યક્તિ પર કરવાનું. આપણે તો ખાલી ગાવાનું, સાંભળવાનું, હા, આપણે કંઈ બીજું કંઈ નહીં વિચારવાનું. પછી આ સંપુટ તોડીને દાદા ખાચરને ત્યાંથી શ્રીજી મહારાજ બાપ તરીકે હારે છે. વાજિંત્રો વાજે બહુ પ્રકારે, વાજિંત્રો વાજે બહુ પ્રકારે, વાજિંત્રો વાજે બહુ પ્રકારે, વાજિંત્રો વાજે બહુ પ્રકારે, દાદાને પ્રેમથી આવ પોખનો લઈ આવે પનોતી, પોખણો લઈ આવે પનોતી, પોખનો લઈ આવે પનોતી, પોખણો લઈ આવે પનોતી, વર પોખી વધાવે મોતી, દાદા સાથે રહ્યા મહારાજ, દાદા સાથે રહ્યા મહારાજ, વર બેડા પોખાય મારા રાજ, વર બેડા પોખાય મારા રાજ, ધન્ય ધન્ય આવો અવસર, ધન્ય ધન્ય આવો અવસર, ધન્ય ધન્ય આવો અવસર, ધન્ય ધન્ય આવો અવસર, મહારાજ રહ્યા સાથ જન, મહારાજ રહ્યા સાથ જન, મહારાજ રહ્યા સાથ જન, મહારાજ રહ્યા સાથ જન. પછી એ માથે જળ ભલેરો કળશ લઈ અને નાગપાલ વરુના જે ઘરવાળા હતા એમને તિલક કર્યું દાદા ખાચરને, અને દાદા ખાચરને પછી દર્ભના આસન ઉપર બેસાડીને પંચામૃત પાયું છે. અને ત્યાર પછી વિષ્ણુરૂપ માનીને નાગપાલ વરુએ દાદા ખાચરના પગ ધોયા છે. શ્રીજી મહારાજ બાજુમાં બેઠા હરખાય છે, મારા દીકરાના લગ્ન છે. ગોર મહારાજ અંતરપટ રાખીને મંગળ ભાવના ધરાવતા મંગળ અષ્ટક ગાય છે અને વારે વારે સૂચન આપતા જાય છે. આ બાજુ ઉપર ગોર મહારાજ વારે વારે સૂચન આપે છે, કન્યા પધરાઓ સાવધાન. યાદ આવી ગયું? કન્યા પધરાઓ સાવધાન, માને કન્યા આ રહી હૈ, સાવધાન હો જાઓ, શહીદ હોને કે લીએ તૈયાર થઈ જાઓ શહીદ થવા માટે. દાદા ખાચર તો ભગવાનના સ્વરૂપમાં મસ્ત છે કે મહારાજ મારી બાજુમાં છે. આ બાજુ ઉપર કન્યા માટે મામા ચૂંદડી લાવ્યા છે સરસ, આ મારે પૂછવું હતું. મોસાળ પક્ષવાળા બધાય સરસ મજાના રત્ન મોતી હીરા મોતી બધુંય લાવ્યા છે. જસુબાને કહે છે, બધી સુંદરીઓ ભેગી થઈને, સુંદરી તમે આવે સજ્જ થાવ, વહેલા વહેલા તૈયાર થાવ.
સુંદરી તમે હવે સજ થાવો, હવે પિયરની મમતાને ત્યાગો, દાદા ખાચર જેવો વર ક્યાંથી, સાથે રહ્યા સદા વન માડી, તારા વિવાહમાં સંત આવ્યા, આ તો અક્ષર ધામી રીત લાવ્યા, સંસારીને સંન્યાસી કેમ મળે, મારા વાલાની આજ્ઞાએ બને. સંસારીને સંન્યાસી કોઈ દી થાય ભેગા? એક બાજુ ઉપર સંન્યાસ વૈરાગ્યની વાતો થતી હોય અને ન્યાવરી લગ્ન કરવાવાળા આ બે ભેગા કોઈ દી થાય નહીં. પરંતુ અક્ષરધામના અધિપતિએ આ રીત કરી દાદા ખાચર માટે, શાસ્ત્રમાં પણ ન મળે છતાં પણ ભગવાન જે કે ધર્મ. યાદ રાખવું, ભગવાન જ્યારે પૃથ્વી પર હોય મનુષ્ય આકારે, ત્યારે ભગવાન જે કે ધર્મ, ભગવાન જે બોલે ધર્મ. આપણને આની અંદર ધર્મ ન દેખાય તો પણ એ ધર્મ, કારણ કે ભગવાને કીધું. પણ ભગવાને પાછું એવું પણ કીધું કે હું જ્યારે મનુષ્ય આકારે હોઉં ત્યારે હું જે કહું એ ધર્મ, પછી હું જ્યારે મનુષ્ય આકારે ન હોઉં ત્યારે શાસ્ત્રમાં લખેલા મારા વચન એ પ્રમાણે તમારે વર્તવું. પછી આજે આપણે એવું મિશ ના લેવાય કે આ ભગત અમારા દાદા ખાચર જેવા. હા, પછી આજે દાદા ખાચર થઈ જાય અને પછી આજે ગીત ગાવા માટે અમે પોગી જઈએ તો ના ચાલે. એ મહારાજ મનુષ્ય આકાર હોય ત્યારની વાત જુદી છે, નહીં તો પછી દાદા ખાચર જેવા આજ કોઈ ભક્ત તો એવી નિષ્ઠાવાળા હોય, પૃથ્વી તો વાંજની ન હોય, મુક્તાનંદ સ્વામી જેવા સાધુય હોય અને દાદા ખાચર જેવા ભગતે હોય એવું કહેવાય જ નહીં કે ના હોય. કારણ કે મહારાજનો આ સત્સંગ એવો કાંઈ ગોજારો નથી કે આમાં ના હોય. આજે પણ એવા સમર્પિત ભગવાનના ભક્તો છે, એના સમર્પણ ઉપર તો મહારાજનો આ સત્સંગ સરસ મજાનો દિવ્ય ઝળહળી રહ્યો છે. એવા સંતો છે, એના બળે તો કેટલાય મુમુક્ષુઓ મોક્ષના માર્ગે ચાલી રહ્યા છે. જો એવા સાધુ જ ન હોય કલ્યાણ કરે એવા, તો કલ્યાણના માર્ગે મુમુક્ષુ ચાલે કેમ? જો એવા સાધુ જ ના હોય, એવા મોટા પુરુષો જ આ પૃથ્વી પર ના હોય, તો આપણે 5-25-50 ભેળા થઈને ભગવાનની વાત કરીએ છીએ અને સાંભળીએ છીએ, આવું બને કેમ? પણ ખરેખર ભગવાનને, ભગવાનના મોટા પુરુષોને એકાંતિક ભક્તો છે, રહેશે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી રહેશે, કારણ કે મહારાજને અક્ષરધામમાં લઈ જવાના છે અહીંથી. જે દિવસ આ પૃથ્વી ઉપર મુક્તાનંદ સ્વામી અને ગોપાળનસિંહ જેવા સાધુ નહીં હોય, દાદા ખાચરને પર્વતભાઈ જેવા હરિભગત નહીં હોય, લાડુબા જીવબા અને રાજબા જેવા સ્ત્રી ભક્તો નહીં હોય, તેથી પૃથ્વી પર કલ્યાણ કોનું કરશે, કોણ કરશે ને કોનું થશે? એવા હોય જ મહારાજે વર્તાલના 19માં કીધું, જ્યારે આ જીવને ભરતખંડને વિશે મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન કા ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય, હોય જ, અને હોય તો જ કલ્યાણના માર્ગે ચલાય, ના હોય તો ચલાય જ નહીં. આપણે ચાલીએ છીએ તો કોઈક આપણને મળેલા છે એટલે જ ચાલીએ છીએ. એટલે આ બધા કહે છે, બધી સ્ત્રીઓ ભેડી થઈ અને જસુબાને કહે છે, તારા તો બહુ મોટા ભાગ, તને તો ધણી કેટલો દાદા ખાચર જેવો ઉત્તમ ભક્ત મળ્યો, અને એમાંય ભગવાન તારા લગ્નમાં, એટલું નહીં બેની, તારા લગ્નમાં તો સાધુ આવે. કેટલી ભાગશાળી છે તું, બધાના ગીતો તો આ સંસારના સંસારીઓ ગાય, કોઈ બાઈઓ ગાય, અને તારા લગ્નના ગીતો તો સાધુ ગાય, કેટલી ભાગશાળી તું. સંતો તો પોતાની મર્યાદાની અંદર આસને બેઠેલા છે, ત્યાં બેસીને ભજન કરે છે. સંતો આ લગ્નના પ્રસંગ સુધી નથી પહોંચે. સંતો ભટવદર ચોક્કસ ગયા છે, પણ ત્યાં આગળ સ્ત્રી પુરુષની મર્યાદાઓ હોય એ પ્રમાણે સંતો ત્યાં નથી ગયા. મહારાજ પધાર્યા છે, મહારાજ સાથે છે દાદા ખાચરની. મોસાડ ભેટ ગની જલાવ્યા, મોસાડ ગણી મામા આવ્યા, હીરા મોતી રતન પરવાળા, હીરા મોતી રતન પરવાળા, લાવ્યા કનક આભૂષણ ભારી, લાવ્યા કનક આભૂષણ ભારી, લાવ્યા કનક આભૂષણ ભારી,
આભૂષણ બારી અંગે પેરી ઓ પ્યાસુ કુમારી 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 જસુબા ને મામાએ આવીને ત્યાં બહેનોએ મામા દ્વારા આપેલી ચુંદડી આપી છે ને ચુંદડીનું વર્ણન સરસ મજાનું નિષ્કુળન સ્વામીએ કર્યું છે. શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી ચુંદડી રંગે દિસે છે રો પાડી સલુણાવરની ચુંદડીનું પદ ચુંદડી રંગે દિસે છે રો પાડી શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી ચુંદડી રંગે તે મોહ્યા મોટા મુની ચુંદડી રંગે તે મોહ્યા મોટા મુની દેખી અંકય લોકીય નૂપ શોભે છે સારી શ્યામ સલુણાવરની શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી. દાદા ખાચર ના લગ્ન ચાલે છે, ચુંદડી ના ગીત ગવાય છે. ચુંદડી વલ્લભ ગણો છે વ્યાસને ચુંદડી વલ્લભ ગણી છે વ્યાસને વાલ્મીકે વખાણી વારમ વાર શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી ચુંદડી શેષ વખાણે શારદા નવ પામે તે પોતનો પાર શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી ચુંદડી અંતરને છે પ્રીતે જે ઓળસે ચુંદડી અંતરને છે પ્રીતે જે ઓળસે તેને સ્વપ્ને નહીં ગમે સંસાર શોભે સારી શ્યામ સલુણાવરની ચુંદડી ચુંદડી સારી ને છે સોયા મણી રે કર્યા અનેક જનના જો કાજ શોભે સારી શ્યામ સલુણાવરની ચુંદડી મળ્યા નિષ્કુળા નંદનો મળ્યા નિષ્કુળાનંદનો નાથજી દયા કરીને આપી અમને આજ શોભે છે સારી શ્યામ સલુણાવરની ચુંદડી શોભે સારી શ્યામ સલુણાવરની ચુંદડી. આવી રીતે પછી ગીતો ગાયા, ચુંદડી પહેરાવી અને જસુબાને તૈયાર કર્યા. આ બાજુ ગોર મહારાજ કહે છે કન્યા પધરાવો સાવધાન, અને ત્યાં મામા લઈને આવ્યા.
જસુબા ને ત્યાં ચોરીમાં લઈને આવે છે. ચોરીમાં આવીને જ્યારે પધરાવ્યા ત્યારે અંતરપટ દૂર કરીને પછી વરકન્યાનું પૂજન કરવામાં આવ્યું. બંને સામસામા એકાબીજાને માળા પહેરાવે છે પુષ્પની, અને શ્રીજી મહારાજ પોતે પ્રસાદીની કરીને આપે છે અને બંને પહેરાવે છે. અને ગોર મહારાજ ત્યાં બંનેને સૂતરની એક વરમાળા પહેરાવે સાથે, એવી ભાવના કરાવે છે કે તમે બે એક જ છો. એવી રીતે બંનેના ગળામાંથી પસાર થાય એક સૂતર માળા પહેરાવે છે વિધિ પ્રમાણે. અને પછી વરકન્યાને પોતાના આસન ઉપર બેસાડે છે ત્યારે નાગપાલ વરુ છે જે જસુબાના પિતા, એમને કન્યાના જમના હાથમાં કંકુ અક્ષત ફૂલ પાન સોપારી દક્ષિણા બધું આપ્યું. અને પછી ત્રણ પેઢીના એમના ગોત્રચાર બધા એ બધાને ત્યાં આગળ વિધિ પ્રમાણે એ દિવસનું નક્ષત્ર યોગ તિથિ એ બધાનું વર્ણન કરીને ગોર મહારાજે કન્યાદાનનો સંકલ્પ કરાવ્યો. અને ત્યારે પિતાએ કન્યાનો હાથ જળ સાથે વરરાજાના હાથની અંદર આપ્યો, અને ત્યારથી એ કન્યાદાન થયું અને ત્યારથી પિતાની જવાબદારી પૂર્ણ થાય છે એવો જે વિધિ છે જેને કહેવાય છે હસ્તમેળાપ, એ ત્યાં આગળ કન્યાના પિતા નાગપાલ વરુએ કરાયો છે. પોતાના પુત્રીનો હાથ વરરાજા દાદા ખાચરને સોંપ્યો છે. દાદા ખાચર તો હૃદયની અંદર એટલું જ ધારે છે કે મારો હાથ તો મહારાજના હાથમાં છે, હું તો મહારાજ વતી આ બધું કરું છું, મહારાજ મને કરાવે છે ને હું કરું છું, પોતાને કોઈ પ્રકારનો હરખ લગ્ન કરવા બાબતે નથી. જસુબાને પણ હૃદયની અંદર એક જ વાત છે કે દાદા ખાચર જેવા એક ઉત્તમ ભક્તની સાથે રહેવા મળે અને ભગવાન શ્રીહરિના રોજ મને દર્શન મળશે, સંતોની મને રોજ વાતોને સંતોના રોજ દર્શન મળશે. ગઢપુરમાં જસુબાના હૃદયમાં આટલો સ્વાર્થ છે, સંસારની ગંધ માત્ર આ બંને પતિ પત્નીના નાતે જોડાયેલા બંને પાત્રોમાં નથી. દાદા ખાચરને પણ એટલું જ છે કે આ જસુબા જેવા ભક્ત મારે ઘેર આવશે, ભગવાનની સંતોની સેવા થશે, બસ આટલું જ મહારાજની આજ્ઞા મારાથી પડશે. આ સિવાય કોઈ પણ પ્રકારનો સંકલ્પ આ દાંપત્ય જીવનમાં જોડાવાવાળા બંને મહામુક્તો પાસે નથી, એક પણ સંકલ્પ નથી. ચુંદડી સારી છે સોયામની, જસુબાએ પ્રેમે તેને પહેરી, સંસાર ભક્તિ કરવા માટ કેવળ મુક્ત મુક્તનો મેળાપ. ખાલી આ મેળાપ મુક્ત મુક્તનો થયો છે. અને પછી મંગલ ફેરા જે હસ્ત મેળાપ કર્યા પછીનો વિધિ છે, મંગલ ફેરા લગ્નની અંદર ચાર ફેરા ફરવાના હોય છે. બધાય ચાર ફેરા ફરેલા તો હોય, પણ ચાર ફેરા ફરવા પાછળનો શું અર્થ છે? મેં કીધું ને કે જે વિધિ કરવાનો હોય ને એને સમજાવવો જોઈએ પહેલાં. ચાર ફેરા જે ફરે છે એની અંદર પ્રથમ ત્રણ ફેરામાં પુરુષને આગળ રાખવામાં આવે છે અને છેલ્લા ફેરામાં સ્ત્રીને આગળ રાખવામાં આવે છે. ચાર પુરુષાર્થ છે આપણા શાસ્ત્રોમાં, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ છે. ધર્મ પાડવો ને પડાવવો, અર્થ પૈસા કમાવવા, કામ લગ્ન જીવનમાં સંયમપૂર્વકના અધિકારો પુરુષ પાસે હોય છે અને પત્ની એને અનુસરે છે. આ ત્રણમાં, ધર્મમાં અર્થમાં અને કામમાં, આ ત્રણમાં પત્ની પુરુષને અનુસરે છે. અને છેલ્લો મોક્ષ છે ને એ મોક્ષની અંદર પત્ની આગળ રાખવામાં આવે છે. એની પાછળ શું કારણ? તો ધર્મ, સ્ત્રીના પિયરમાં ગમે તે ધર્મ પડાતો હોય ત્યાં આગળ એ સ્ત્રી છે એ પોતાના માતા પિતાની જે રુચિ હોય, એ પરિવારની જે રીતિ રિવાજ હોય એમાં રહેતા હોય, પણ એ જ્યારે બીજા ઘેર જાય છે લગ્ન કરીને ત્યારે એ પુરુષના ઘરની અંદર જે રીતિ રિવાજો છે, જે રિવાજો પોતાના ચારિત્રને નુકસાન ન કરતા હોય, જે રિવાજો પોતાની સાત્વિકતાને નુકસાન ન કરતા હોય એવા રિવાજો, એ બધું જ એ ઘરનું જે વાતાવરણ, ટૂંકમાં એને અનુરૂપ થઈ જવું, એને અનુરૂપ થવું, આ એની સૌથી પહેલી ફરજના દ્રષ્ટિએ પુરુષને આગળ રાખવામાં આવે છે. એટલે કે પુરુષને અનુસાર પુરુષના ઘરનું જે વાતાવરણ છે એ ઘરની અંદર સ્ત્રીને ભળવાનું છે. એક એક નવું પાત્ર કોઈ પરિવારમાં જાય અને એ પાત્ર એવું વિચારે કે આ પરિવારમાં વર્ષોથી રહેતા 10 પાત્રને હું બદલું, એ યોગ્ય નથી. પણ જે 10 પાત્રો રહે છે હું એને અનુરૂપ થઈને રહું,
कारण के दस तो पहले थी रहता था, हूँ नवू पात्र छु तो मारे एमां भड़वू ए स्त्रीनी फरज छे। तो एनी अंदर भड़े लग्ननो सौथी पहला फेरामां पुरुषने धर्म माटे प्रथम राखवामां आवे छे, अधिकार पुरुषने आपवामां आवे छे। बीजू छे अर्थ, हवे आजना जमानामां बधुं कड़ियुग जेम वधे एम बधुं बदलाई जाय, एमां एवुं के भाई पति छे ए पति कमाईने पैसा लावे, पैसा लावे अने पत्नी घरनू ने कुटुंबनू पति पोषण करे, पत्नी बधुं घर चलावे। आ बीजू काम देशमां तो आजे जाजू आपणे जे ग्राम्य जीवन के शहेरना जीवनमां ए ज छे। आजे हवे स्त्रीओ भणेला गणेला बधुं करता थया, विदेशोमां तो बधा ज जॉब करता होय बेय बाजुनुं छे, पण आ बधुं शास्त्रनी अंदर आपणी जूनी पद्धति तो आज हती, એટલે એ પદ્ધતિ પ્રમાણે સ્ત્રીઓ તો પોતે ઘરમાં જ રહેતા, મર્યાદામાં રહેતા। કામ, ત્રીજો પુરુષાર્થ, કામ સ્ત્રી એ લજ્જાનું પ્રતીક છે અને હંમેશા કુળ પરંપરા વંશની વૃદ્ધિ માટે એ પતિને અનુસરે, સંયમપૂર્વક એમનું દાંપત્ય જીવન જીવે, એમાં પુરુષને અધિકાર આપવામાં આવ્યો છે। એટલે ત્રણ પુરુષાર્થ પુરુષને। હવે ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય પતિ પત્નીની ઈચ્છા અનુસાર થઈ શકતા પુરુષાર્થો છે। જ્યારે ચોથો ફેરો છે મોક્ષનો, એ કોઈની ઈચ્છા અનુસાર મળતો નથી, એ ધર્મ નિયમ પાલન કરીને ભગવાનની, સંતોની, ભક્તોની, મંદિરની, સત્સંગની સેવા કરવાથી મોક્ષ મળે છે। પોતાના વડીલોનું આમાન્ય રાખવાથી, એની સેવા કરવાથી મોક્ષ તરફ આગળ જવાય છે। અને એ જે ગુણો છે એ ગુણોની અંદર પુરુષ કરતાં સ્ત્રી વધારે આગળ છે, કારણ કે સ્ત્રીઓની અંદર સહજ રીતે મમતા, ભગવાનમાં હેત, ભક્તિ, સેવા, ભગવાનને સંતો ભક્તો પ્રત્યેનું હેત, આ બધું એની અંદર સહજ ભગવાને આપેલું છે। એટલે જ સંતોએ જો કીર્તન કેવા લખ્યા, ગઈતી ગઈતી ભરવાને નીર, ગઈતી ગઈતી ભરવાને નીર, બ્રહ્માનંદ સ્વામીનું લખેલું છે, બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે ગઈતી ગઈતી ભરવાને નીર, કારણ કે સ્ત્રી, સ્ત્રીના હૃદયમાં ભક્તિનું ભરપૂર ભગવાને સ્રોત મૂકેલો, શ્રદ્ધા એમાં જબરી મૂકેલી છે, એટલા માટે એ શ્રદ્ધાને ભક્તિનું પ્રતીક છે। મોક્ષના માર્ગે પુરુષને ચલાવવામાં સ્ત્રી સૌથી વધારે પોષણ આપવાવાળી છે। જો સ્ત્રી મોક્ષના માર્ગની અંદર પુરુષને મદદરૂપ ન થાય તો પુરુષ થાકી જાય કલ્યાણના માર્ગે ચાલતા। એક સ્ત્રી જો તાકાતવાળી હોય કે મારે ભગવાન ભજવા છે અને મારા સંગીને ભજાવા છે, તે પુરુષને ભગવાન ભજાય પાર કરે, પણ પુરુષ ગમે એટલો તાકાતવાળો હોય અને એ વિચારે કે મારે સ્ત્રીને ભગવાન ભજાવા છે તો કદાચ સફળ થાય અથવા ન થાય, પણ સ્ત્રી છે ને એ સફળ થાય છે। એ અબળા છે છતાં સબળા છે, કારણ કે એમાં ભક્તિ ને શ્રદ્ધાનું બહુ બળ છે। એટલે આ ચાર ફેરા આવી રીતે આ ચાર પુરુષાર્થ માટે ફેરવવામાં આવે છે, અને સ્ત્રી અને પુરુષ બંને ભેગા રહીને આ ચારે ચાર પુરુષાર્થ સિદ્ધ કરવાના છે, એને અર્થે સંસાર છે। આવી રીતે ચાર ફેરા જે મંગલ ફેરાઓ છે એ ત્યાં આગળ દાદા ખાચર અને જસુબા એ મંગલ ફેરા ફર્યા છે, અને પછી એ મંગલ ફેરા ફર્યા પછીથી ગોર મહારાજ ત્યાં આગળ એ બધો અગ્નિની સાક્ષીએ અગ્નિનું પૂજન કરીને નવ ગ્રહોનો એ હોમ કર્યો હોય એ વિધિ પ્રમાણે ત્યાં આગળ ગણપતિનું સ્મરણ કરી બધું આ મંગળ ફેરાની વિધિ શરૂ કરીને જ્યારે મંગળ ફેરા પૂરા થાય ત્યાર પછી દરેક ફેરા જ્યારે ચારે ચાર ફેરા ફરે ને ત્યારે વરકન્યાને ક્ષેત્રપાળના જમના પગના અંગૂઠાથી સ્પર્શ કરાવે ત્યાં આગળ, અને કેટલીક વખત કોઈક જગ્યાએ સાત ફેરાનો રિવાજ પણ હિન્દુની અંદર છે કે સાત ફેરા પણ ફરે છે, પણ મૂળભૂત આ ચાર ફેરાનો રિવાજ ચાલ્યો આવે છે। પછી આગવી પરંપરા પ્રમાણે ફેરા પૂરા થયા પછી સપ્તાચલ પૂજન કરવામાં આવ્યું ત્યાં આગળ, સપ્તપદી જેને કહેવાય, ગોર મહારાજ સાત સોપારી મૂકીને ભારતના સાત પર્વતોનું પૂજન કરાવે છે અને સાત પ્રતિજ્ઞાઓ ત્યાં આગળ લેવામાં આવે છે જેને કહેવાય છે સપ્તપદી। સપ્તપદી છે એ સાત ફેરા, સાત પગલા, સાત પર્વતોની સાક્ષીએ પ્રતિજ્ઞાઓ પતિ અને પત્નીને લેવડાવવામાં આવે છે। ઈસ એક પદી ભવ, દાદા ખાચર અને જસુબા બંનેને ત્યાં આગળ સપ્તપદીના મંત્રો, ઈસ એક પદી ભવ, તું પહેલું પગલું અન્ને માટે ભર,
ઉર્જે દ્વિપદી ભવ, બીજું પગ, તું બીજું પગલું બળને માટે ભર. રાયસ પોસાય ત્રિપદી ભવ, તું ત્રીજું પગલું સંપત્તિને માટે ભર. માયો ભવ્યાય ચતુષ્પદી ભવ, તું ચોથું પગલું સુખ ચેનને માટે ભર. પ્રજાભ્ય પંચપદી ભવ, તું પાંચમું પગલું સંતત્યો માટે ભર, એટલે કે સંતાન માટે. ઋતુભ્ય સત્પદી ભવ, તું છઠ્ઠું પગલું ઋતુઓને માટે ભર. અને સખા સપ્તપદી ભવ, તું સાતમું પગલું ભરીને મારી મિત્ર થા. આ પ્રકારના લગ્નના વિધિની અંદર આ સપ્તપદી આવી રીતે થાય. અને આ જ્યારે ચાર ફેરા ફરાયા, સપ્તપદી થઈ, ત્યાર પછીથી જ્યારે ફેરા ફરાતા હતા અને મહારાજ ત્યાં આગળ ચાર ફેરા ફરાતા અને જ્યારે મહારાજ ત્યાં બાજુની અંદર બિરાજમાન હતા, અને ત્યારે બહેનોએ જે મંગળ ફેરાના ગીત ગાયા હતા એ ગીત પણ આપણે સાંભળીએ. મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, ત્યાં તો આઠ મહાદાન દેવાય રે, ત્યાં તો આઠ મહાદાન દેવાય રે. મંગળ ફેરા હે મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, પર્યાવર ત્રિભુવન રાય રે. મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય. આ બધા પદો લગ્નના ગીતો આપણા નંદ સંતોએ બનાવેલા છે. બીજું મંગળ ફર્યા વર કન્યા જ્યારે રે, બીજું મંગળ ફર્યા વર કન્યા જ્યારે રે, દીદા અશ્વ દશ સહસ્ત્ર તેવાર રે, દીદા અશ્વ દશ સહસ્ત્ર તેવાર રે. મંગળ ફેરા હે મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, તીજું મંગળ ફર્યા હરિ તુલસી દેવી રે, તીજું મંગળ ફર્યા હરિ તુલસી દેવી રે. દીદી ગાયું દસ લાખ જોયા દાન કરવાનું હોય, દીદી ગાયું દસ લાખ જોયા જેવી રે. મંગળ ફેરા હે મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, એમ જાણી આપી ભૂમિ કરી પ્યાર રે, એમ જાણી આપી ભૂમિ કરી પ્યાર રે. સુરી સારી હે સુધી સારી સતજો જન વિસ્તાર રે, મંગળ ફેરા હે મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, ભીમક રાયે એમ કન્યાદાન દીદા રે, ભીમક રાયે એમ કન્યાદાન દીદા રે. પ્રેમાનંદ કહે જન્મ સુફળ કરી લીધા રે, પ્રેમાનંદ કહે જન્મ સુફળ કરી લીધા રે. મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે, મંગળ ફેરા ફરે ત્રિભુવન રાય રે. આવી રીતે મંગળ ફેરા ફરીને સપ્તપદી સાત પ્રતિજ્ઞાઓ જ્યારે પૂર્ણ કરાવી ગૌર મહારાજે, અને ત્યાર પછીથી લગ્ન વિધિ,
એનો વિધિની અંદર છેલ્લે હોય છે કંસાર જમાડવાનો. હવે અત્યારે તો આવું બધું કંઈ હોય નહીં કદાચ, પણ સાસુમાં પોતે કન્યાની માતા હોય એ નાગપાલ વરુના ઘરવાળા કંસાર બનાવીને ચોરીમાં લાવે અને ત્યાં આવે કંસાર વન વર કન્યાને પીરસે અને આ કંસાર વર કન્યા એકાબીજાને સામે સામે 5 વખત ખવડાવે. અહીં તો મહારાજ પોતે બેઠા છે એટલે મહારાજે પ્રસાદીનું બધું મહારાજને પહેલાં જમાડ્યા, મહારાજે પ્રસાદીનું કરીને આપ્યું અને ત્યાં આગળ કંસાર જમાડ્યો છે સાસુમાં એને બધાએ. અત્યારે તો એવું થઈ ગયું છે કે પેલા લગ્ન કરવાળા લગ્ન કરતા હોય ને આ બાજુ બધા જમતા હોય. લગ્નની અંદર ગયા હોય ખરા, પણ લગ્નવાળા ઓલા બધા લગ્ન ખાલી જે એના નજીકના હોય એ બધા લગ્ન વીટાયા હોય, બાકી તો બધા 200 લઈ ગયા હોય ને તે જમી જમી આના લગ્ન પૂરા ના થયા હોય અને જમવાનું ચાલુ થયું ને બસમાં ગયા ને જમી નીકળી ગયા. ક્યાં ગયા હતા? લગ્નમાં. લગ્નમાં નહીં, ડીશ પર ગયા હતા. દેશની અંદર આવું થાય? અહીં તો તમારે બોલાવવા હોય તો કે આવા તૈયાર ના હોય. કેટલા દૂર દૂર લગ્ન હોય, જાય તો સોના કરતા ગળા મન મોગી, તો એ પ્રસંગોપાત બધાને જવું પડે પોતાના હેતપ્રીત સગા વાલા જે કાંઈ હોય સત્સંગમાં હોય. પણ મારો કહેવાનો અર્થ એ છે કે દેશની અંદર લગ્ન પ્રસંગ હોય ને તો જાન જાતી હોય તો 12 વાગે બસમાં બેઠો હોય તો 1 વાગે 1.5 વાગે બીજી બસ આવતી હોય એમાં પાછો આવતો રહે. બોલા લગ્ન કરવાડે સાંજે 9 વાગે આવે, આ લગ્નમાં જઈને પાછો આવે. લગ્નમાં જઈને નહીં, ડીશ પર જઈને પાછો આવે. કોઈ પૂછે ભાઈ ક્યાં ગયો તો ડીશ પર ગયો તો ત્યાં જઈને પાછો આવે. એવું નહોતું પહેલાં જે આ બધા લગ્ન પ્રસંગો આ બધું શાસ્ત્રમાં બધું જે લખ્યું છે. જેવી રીતે ભક્તિ આપણે કરીએ છીએ ને 16 સંસ્કારમાંનો લગ્નવિધિ એક સંસ્કાર છે. જેમ જન્મનો સંસ્કાર છે, 14 સંસ્કાર છે, એવા અલગ અલગ સંસ્કારોનો એક સંસ્કાર છે લગ્નનો સંસ્કાર. બહુ દિવ્ય છે. ધર્મ અને ભક્તિના લગ્નની વાતો શાસ્ત્રમાં લખાણી હોય, દાદા ખાચરની વાતો શાસ્ત્રમાં લખાણી હોય તો કેટલું દિવ્ય અને અલૌકિક હોય તો લખાણું હોય. પણ આજના યુગે એને બગાડી નાખ્યું. સીમંત જેવો પ્રસંગ, સીમંત કોઈને ત્યાં સંતાન આવવાનું હોય ભગવાનની ઈચ્છાથી તો એ કેટલો બધો અગત્યનો પીરિયડ છે. સીમંત જેવો પ્રસંગ, બેબી સાવર જેને કહેવાય છે, પણ આજના યુગની અંદર એ બેબી સાવરને સીમંત પ્રસંગને એક એક તમારા પરિવારમાં આવવાવાળો આત્મા એને તમારે કેવો બનાવવો છે એ બ્લ્યુપ્રિન્ટ માના ગર્ભમાં તૈયાર થઈ રહી છે. જે ટાઈમે કોઈ પણ વસ્તુની બ્લ્યુપ્રિન્ટ છે એ જ બોલે, એ બાળકની બ્લ્યુપ્રિન્ટ, એ જે વ્યક્તિત્વ સંસારમાં આવશે એ બ્લ્યુપ્રિન્ટ માના ગર્ભમાં તૈયાર થાય છે. અને એને જો યોગ્ય રીતે, ભલે આજના યોગ પ્રમાણે જે કરવું ઘટે કરવું જોઈએ, પણ એને યોગ્ય રીતે મર્યાદામાં જો ન કરવામાં આવે તો એ જ દિવ્ય પ્રસંગ. એક આત્માને આપણે મુક્તાત્મા પ્રગટ કરવો છે, ભક્ત પ્રગટ કરવો છે, સુરવીર પ્રગટ કરવો છે તો એ પ્રકારનું વાતાવરણ જો આપવામાં આવે માને, અને એ પ્રકારનું વાતાવરણ એ સમયે રાખવામાં આવે તો જ એવું બાળક પ્રગટ થાય. જેવું વાતાવરણ રાખવામાં ન આવે તો એવું બાળક ન મળે. પછી પાછલી જિંદગીમાં પસ્તાય કે આપણે ત્યાં આવું કેમ થયું, પણ જાજુ કારણ આવું થાય. આ બાજુ ઉપર નાગપાલ વરુના ઘરવાળા કંસાર લઈને આવ્યા, મહારાજને સૌથી પહેલાં જમાડ્યો, મહારાજે પ્રસાદીનો કરીને આપ્યો છે, વર કન્યાને ત્યાં પીરસ્યો છે અને ત્યાં આગળ કંસાર જમે છે. અને કંસારના ગીત લખાના છે, હા સંતોએ એનાય લખ્યા છે. કંસાર જમો જમો હરી કંસાર, તમે લાજ રાખશો માલગાર. જમો જમો હરી કંસાર, તમે લાજ રાખશો માલગાર. જમો કંસાર જગદાદાર, જમો કંસાર જગદાદાર, અમે ગુણ ગાઈએ કરી પ્યાર. જમો કંસાર જગદાદાર, જમો કંસાર જગદાદાર, અમે ગુણ ગાઈએ કરી પ્યાર. Thank you.
અમને સાચું કેજો હરી આપ રે અમને સાચું કેજો હરી આપ રે લોક કે છે તમારે બે બાપ રે લોક કે છે તમારે બે બાપ રે તમારા મા બાપ રૂડાને રૂપાડા તમારા તમારા મા બાપ રૂડા ને રૂપાડા તમે તાવડી જેવા કેમ કાળા તમે તાવડી જેવા કેમ કાળા જમો જમો હરી કંસાર તમે લાજ રાખશો માલગાર જમો જમો હરી કંસાર તમે લાજ રાખશો માલગાર તમે લાજ રાખશો માલગાર પછી ત્યાં કંસાર જમાડ્યો છે અને લગ્ન વિધિ ત્યાં પૂર્ણ થાય છે. હજુ એક વિધિ બાકી રહ્યો છે એનો, પણ મહારાજ રોકાવાના છે. કન્યા હજુ ઘરમાં જ છે. એ લગ્નનો જે છેલ્લો વિધિ કહેવાય એ વિધિની અંદર કન્યાની માતા ભાવપૂર્વક બધાને કંસાર ત્યાં નાગપાલ વરુના ઘરવાળા એમને બધાને જમાડ્યો. બધા લગ્નની અંદર આવેલા જાનના માણસો બીજા બધાને જમાડ્યા અને પછી જે જસુબા હતા એના કાનની અંદર વર પક્ષ તરફથી આવેલા એટલે દાદા ખાચર તરફથી આવેલા અને કન્યા પક્ષના ભટવદર ગામના જે સૌભાગ્યવતી મહિલાઓ હતા એ બધા મહિલાઓએ ભેગા થઈને કન્યા પાસે આવી જસુબા પાસે આવી જસુબાના કાનની અંદર અખંડ સૌભાગ્યવતી ભવ શિવ પાર્વતીના જેવું સૌભાગ્ય હજો આવા શુભ વચન કહે છે અને એ રીતે લગ્નનો વિધિ ત્યાં પૂરો થયો. પછી એ દિવસ તો રાત્રિ રોકાણ ત્યાં જ હતું. દસમનો દિવસ હતો, એ દિવસ રોકાવું પડે એવું હતું. બીજે દિવસે આખું ગામ બીજે દિવસે મહારાજ કહે છે કે અમારે હવે જાજુ રોકાવું નથી. ત્યાં ભક્તો કે મહારાજ રોકાવો. મહારાજ કે અમારે રોકાવું નથી, અમારે તો ઉતાવળથી જવાનું કામ છે. દાદા ખાચરે મહારાજની ભેગા જસુબાઈ બહેનોની ભેગા લગ્ન કર્યા છે, પણ જાણે લગ્ન થયા જ નથી. આ દુનિયાની જેમ લગ્ન નથી, ત્યાં મુક્ત ભાવથી રહેવા માટે અમે તો લગ્ન ગ્રંથિથી જોડાના છે. મહારાજની આજ્ઞાએ જોડાયા છે, આ ભાવથી રહ્યા છે. મહારાજે કહ્યું અમારે તો ઉતાવળથી જવું છે. બીજે દિવસે એકાદશી આવી તોય મહારાજને એટલો બધો મહારાજને ખુશી છે કે મારો દીકરો દાદો આજે પરણ્યો. એટલે મહારાજ કહે છે અમારે મહારાજે વરોઠી કરાવી, એટલે કે વરપક્ષ તરફથી કન્યાના ગામને ખુશાલીમાં અપાતું ભોજન એને વરોઠી કહેવાય. મહારાજ કે મારે વરોઠી કરવી છે. મહારાજ તો બાપ હતા ને. પછી નો તર્યું આખું ગામ જમ્યા આવીને લોક તમામ આસપાસ તના ગામ કેરા જમ્યા આવીને લોક ગનેરા. હરિલામૃત કળશ 8 વિશ્રામ 41માં આ કથા થોડી લખી છે. ત્યારે અચિંત્યાનંદ વર્ણી અભયસિંહ રાજાને પૂછે છે કે એકાદશીના દિવસે કઈ ફરાર નહોતું કર્યું વરોઠીની અંદર. સરસ મજાના મિષ્ટાન ને ફરસાન ને બધું કર્યું. એટલે પૂછ્યું વર્ણીએ, અભયસિંહ રાજાએ વર્ણીને કે આવું વ્રત કેમ લોપાવ્યું મોરારી? ભગવાન થઈને એકાદશીના દિવસે અનાજ કેમ ખવડાવ્યું? પરોઠી કરાવી 12ને દિવસ કરાવી હતી, એકાદશીને દિવસ કેમ કરાવી? અને ત્યારે અચિંત્યાનંદ વર્ણી કહે છે આજ્ઞા શ્રીહરિની એ જ ધર્મ. આગળ પણ મેં કીધું ને, ભગવાન જ્યારે પૃથ્વી પર હોય ત્યારે કોઈ શાસ્ત્રનો કોઈ ધર્મ નહીં. ભગવાન જે બોલ્યા એ જ ધર્મ. અને ભગવાન મનુષ્ય આકારે ન હોય અને અર્ચા સ્વરૂપે થઈ જાય, એટલે કે મૂર્તિ સ્વરૂપે થઈ જાય, એટલે શાસ્ત્ર કે એ ધર્મ. અને શાસ્ત્રના ધર્મને આપણી વય પ્રમાણે, આપણી તાકાત પ્રમાણે આપણે પાળવા સમર્થ ન હોઈએ તો મોટા પુરુષ આપણે જેને મોક્ષના દાતા માન્યા હોય એમને પૂછીને એ જે કે એ ધર્મ. જ્યારે ભગવાન અર્ચા સ્વરૂપે બિરાજી જાય, બોલે નહીં, દર્શન જ આપે, એવું જ્યારે થઈ જાય ત્યારે શાસ્ત્રમાં લખેલો ધર્મ જો આપણે પાળવા સમર્થ ન હોઈએ, શાસ્ત્રમાં લખેલું પ્રાયશ્ચિત આપણે પાળવા સમર્થ ન હોઈએ તો સત્પુરુષોને પૂછીને કરવું.
એ ધર્મ છે. કારણ કે સત્પુરુષો દેશ કાળ, આપણી તાસીર, આપણું શરીર, આપણી ઉંમર આ બધું જોઈ અને આપણને પ્રાયશ્ચિત અને ધર્મ પાડવા માટે પ્રેરતા હોય. કારણ કે કેટલા ધર્મ પરિવર્તનશીલ છે, ધર્મ ફર્યા કરે છે. ભાગવત ધર્મ સિવાયનો વર્ણાશ્રમનો જે ધર્મ છે એ આજે જુદો હોય કાલે જુદો હોય, એ ફરે એ ફરી જાય. આ કાર્પેટને પવિત્ર ગણવી કે ન ગણવી, અહીં 16 સેવા છે ઠાકોરજીની, અહીં ઘનશ્યામ મહારાજની 16 સેવા છે. તો 16 સંતો હોય તો કાર્પેટ ઉપર નથી આવતા, 16 સંતો હોય તો કોઈને ટચ નથી કરતા, બીજા સંત 16 ના હોય તો એ સંતે બીજાને નથી અડતા. એ ધર્મ હવે આ કાર્પેટને 16 બોર્ડે ક્યાં લખેલું હોય એ આજના દેશકાળ પ્રમાણે આજના સત્પુરુષ નક્કી કરે કે આને શું ગણવું. એવી રીતે એ વર્ણાશ્રમના ધર્મો છે, ફરી શકે, પણ ભાગવત ધર્મ ના ફરે. ભાગવત ધર્મ એવો ને એવો જ રહે. ભાગવત ધર્મમાં કોઈ દિવસ ભગવાનની શરણાગતિ કોઈ દી ફેરફાર ના થાય. શરણાગતિ એવું ના હોય કે અત્યારે રાખવાની, અમેરિકામાં રાખવાની, ભારતમાં નહીં રાખવાની, એ બધી જગ્યાએ સમાન જ હોય. સ્ત્રી ધનનો ત્યાગ ભારતમાં રાખવાનો, અમેરિકામાં નહીં રાખવાનો ત્યાગીને, એવું ના હોય, એ સમાન જ હોય. પણ વર્ણાશ્રમના ધર્મો જે છે, સામાન્ય ધર્મો છે, પ્રાયશ્ચિત છે, એ બધું સત્પુરુષને પૂછીને થાય. પણ ભગવાન મનુષ્ય આકારે હોય ને ત્યારે કશું જ નહીં. શાસ્ત્રમાં જે લખ્યું હોય એ, વ્યાસ ભગવાને જે લખ્યું હોય એ, પણ ભગવાન જ્યારે પૃથ્વી પર પ્રગટ હોય, જે અવતાર જ્યારે પ્રગટ હોય, સ્વયં અવતારી હોય કે કોઈ અવતાર હોય, એ જે કે એ ધર્મ થઈ જાય ત્યારે, અને એ ધર્મને પાળે ત્યારે કલ્યાણ થાય. એ સમાધાન ત્યાં વર્ણિએ આપ્યું છે, અચિંત્યાનંદ વર્ણિએ આપ્યું છે અભયસિંહ રાજાને. એટલે ભગવાન તો પછી ભગવાને આવી રીતે વરોઠી કરાવી અને આખા દેશમાં ડંકો વગાડ્યો. બાબરિયા વાડની અંદર બહુ બધા માંગણો આવ્યા, બધાને બહુ દાન દીધા મહારાજે. અને નાગાજન નામના રાવણ આવ્યા, એ મુક્ત થતા રવાજ લઈને મહારાજ પાસે ગાવા લાગ્યા. પણ એને છે ને નારી ખંડનનું બધું ગાવા માંડ્યું. મહારાજ કહેલા, ભાઈ તને ખબર નથી આ ક્યુ ટાણું છે, કંઈક એવા ગીત ગા કે બધાને આનંદ થાય. પછી એને બીજું ગીત ગાયું ત્યારે મહારાજે રાજી થઈને એને અશ્વ આપ્યો એક. હજી જાન માં જે સરદાર તેને પણ દીધા દાન અપાર. જે બધા સરદારો આવેલા હતા જાનમાં બધાએ બહુ મોટા દાન દીધા. માથે બાંધેલા મંડિલને રેટા દીધા, માથે બાંધેલા ફેંટા આપ્યા, કઢા વેડને વીંટી આપી, અંગના વસ્ત્ર ઉતારીને પણ મહારાજે બધાને બહુ ભેટો આપી. અને પછી આ બાજુ નાગપાલ વરુ એ દાઈજો આપે. દાઈજો એટલે કે દીકરીના પિતા કંઈક વરપક્ષના એને આપે, પોતાની દીકરીને કંઈક આપે, સોના ઘરેના દાગીના આ બધું આપે. પણ આ માગવાનો રિવાજ નહીં. હવે તો જોકે જમાનો સુધરી ગયો છે, હવે કોઈ આવું માગવાનું કા કે નક્કી કરવાનું જ રહેતું નથી. માગવાનું ક્યારે કે મારો છોકરો ક્યાં લગ્ન કરશે, કોની યારે ખબર ના હોય. ઓલો કે ભાઈ હવે મારે તો આની યારે કરવાનું, ત્યારે તો ખબર પડે કે આ કરવાનો છે એમ. નહીં તો 35-40 વર્ષ સુધી કે મારે તો કરવું જ નથી, કરવું જ નથી, કરવું જ નથી. ભાઈ ક્યાંકથી ગોતી લાવે ત્યારે ખબર પડે કે ઓ વરરાજો આ તો આવું છે, આ ગોતીને તૈયાર રાખ્યું છે. એટલે આમાં દાઈજો બાઈજો નીકળી ગયો. અને વાસ્તવિક એ રિવાજ પણ થોડાક વર્ષો પહેલાંનો એવો ચાલતો કે જેની અંદર દીકરા પક્ષના દીકરી પક્ષવાળા પાસે માગે, તમે કેટલું સોનું આપશો, તમે કેટલા કપડાં આપશો, તમે કેટલા રૂપિયા આપશો, એવું માગતા. આજે તો બહુ કેટલીક વાર એવું લાગે કે એવો જમાનો કંઈ જૂનો નહીં જ હોય. વડીલોએ આ જે કોઈ કર્યું હશે એ બધું આના માટે નહીં કર્યું હોય કે ભાઈ કોઈ કોઈને દબાવે. પરંતુ આજે આ યુગની અંદર એટલું તો થઈ ગયું કે લગભગ આ પ્રશ્ન અત્યારે નિકાલ થઈ ગયો હશે કે નહીં, આ બધો પ્રશ્ન આવતો એ બધા સમજુ થઈ ગયા. છતાં પણ હજુ ક્યાંક ક્યાંક હોય તો એને મુબારક. પણ વાસ્તવિકતા એ છે કોઈ દીકરીના બાપને, કોઈ દીકરીના બાપને એને ત્યાં દીકરી જન્મી એટલે એને દબાવીને લૂંટવો એની પાસે હોય નહીં. અને એને એમ કેવું કે તમે ફ્રીજ આપો, અમને ટીવી આપો, આટલું સોનું આપો, આટલા રૂપિયા આપો, તો અમારો દીકરો અમે તમને આપીએ. આ પ્રકારનું શોષણ, આ પ્રકારની પીડા આજના યુગમાં કોઈ નહીં આપતું હોય, પણ કદાચ આ અવાજ કોઈ સુધી પહોંચતો હોય અને કદાચ આપણી વૃત્તિ સજ્જન હોવા છતાં પણ આવી હોય તો એનો ત્યાગ કરી દઈએ. કોઈએ પોતાને કાળજાનો ટુકડો તોડીને આપણે ત્યાં દીકરી આપી હોય, એ દીકરી એને આપી છે નહીં, લક્ષ્મી એને આપી છે, એવું સમજી લો. લક્ષ્મી, એ જેને લક્ષ્મી માનતા હતા
એ તમને લક્ષ્મીનું સ્વરૂપ પોતાનું એને તમને આપ્યું છે. અને કેટલાય પરિવારોમાં એવું થતું હોય છે કે કેટલાકના ઘરમાંથી દીકરી જાય અને એની પરિસ્થિતિ ડાઉન થાય અને એ દીકરી જે ઘરમાં ગઈ હોય એ ઘર અપ આવે, આવું થતું હોય છે. તમે સમાજની અંદર આવું અનુભવ્યું પણ હશે કે ગણાય કે મારે ત્યાં મારી દીકરી હતી ત્યારે બહુ સમૃદ્ધિ, દીકરીઓને વિદાય કરીને દીકરી નથી, સમૃદ્ધિ ઘટી ગઈ. અને બીજાના ઘરમાં સમૃદ્ધિ આપે, એક બાપ પોતાની દીકરી આપે છે એ પોતાનું લક્ષ્મી જ આપે છે. આજના સમાજમાં આ ઉપદેશની જાજી જરૂર પડે એવી નથી, કારણ કે આજે યુગ આખો બહુ ફાસ્ટ અને બહુ ફોરવર્ડ થયેલો છે. છતાં પણ કોઈક જગ્યાએ દૂષણ, સત્સંગના પરિવારોમાં તો આ દૂષણ ક્યારેય ના આવવું જોઈએ. કોઈ દીકરી બસ સંસ્કાર જોઈએ, સત્સંગ જોઈએ, એ જ સંપત્તિ. અને આજે બધા એવા જ છે, પરિવારો હોય બધા એક જ વસ્તુ પૂછે કે હામે દીકરીના સંસ્કાર કેવા છે, સત્સંગ કેવો છે, દીકરાના સંસ્કારને સત્સંગ કેવો છે, આ જ પૂછે છે. આજના યુગમાં આ બધા પ્રશ્નો રહ્યા નથી, પણ હજુ કદાચ ગામડાઓમાં ક્યાંક ક્યાંક આવા રિવાજો હોય તો ક્યારે એવી રીતે દીકરીના માતા પિતાનું, એના પરિવારનું શોષણ છે, કોઈનું હૃદય દુભાય, એને એમ થાય કે મારી દીકરીને પરણાવવા માટે મારે કોક પાસેથી ઉછીનું લેવું પડે, મારે દેવું કરવું પડશે, મારે વેચાઈ જવું પડશે, એવું તો ક્યારેય કોઈ પરિવાર ના કરે. ભગવાનને જેને રાજી કરવા છે, કોઈનું દુખવીને લીધેલું એ ક્યારેય સુખ ના થાય. અને આની અંદર તો ઘણાને લગ્ન થવાના દીકરાને દીકરીને ગમતું હોય ને તો વડીલોની રકઝકની અંદર લગ્ન જ ના થાય. આ તો હજુ 20-25 વર્ષ પહેલાં પણ આવા પ્રસંગો, ત્યારે સમાજ હજુ આટલો, ત્યારે આવું બનતું કે ભાઈ તમે આટલું આપશો, બધું નક્કી થઈ ગયું હોય, ગમી ગયું હોય, પછી બેસે દીકરા તરફના હોય ને માતા પિતાએ, પછી બેસે અને પૂછે તમારું શું વિચાર છે, તમે કેટલું સોનું આપવાના છો, તમે કેટલા રૂપિયા આપવાના છો, તમે કેટલું આપશો, ફ્રીજ આપશો, ટીવી આપશો. અને ઓલા પછી કે અમારી તો આટલી જ કેપેસિટી છે ને આટલું છે, તો કે લગ્ન નહીં થાય, લગ્ન નહીં થાય. કોઈ પાસેથી ફ્રીજ, ટીવી ને સોનું લેવા માટે આપણે દીકરાને વેચવા નીકળ્યા હોઈએ, એવું કાર્ય ક્યારેય પણ કોઈ પણ ભગવાનનો ભક્ત કે કોઈ સમાજનો સજ્જન ક્યારેય ન કરે. બસ સંસ્કાર જોવા, સત્સંગ જો, કરોડોની સંપત્તિ છે, કોઈ મા બાપે પોતાના કાળજાના ટુકડા જેવી દીકરી આપી એને લક્ષ્મી જ આપી છે તમારા ઘરમાં, એમ માનો. દાદા ખાચરને ત્યારે દાઈજો પૂરો કર્યો અપરંપાર, જોવા જાય ઘણા નરનાર, સગા વાલાએ હરખ સમેત હાથ ઘરનું કર્યું હરીએ. દા એને રાજી થઈને આપવું હોય ભલે ના આપે, બાપને જ એટલો હરખ હોય કે મારી પાસે 10 કરોડ રૂપિયા પડ્યા છે ને મારે એક જ દીકરી છે ને મારે એને બધા દઈ દેવા છે, ભલે દઈ દેતા એમાં વાંધો નથી, માગીને નથી લીધું તમે, પણ માગવું, દબાવવું સામેવાળાને, આમ કરો તો જ આમ, એવી રીતે શરત ઉપર થયેલા લગ્ન, લગ્ન એ શરતથી નથી થતા, લગ્ન પ્રેમથી થાય છે. બે વડીલ પરિવારો વચ્ચેનો એનો વર્ષોનો સંબંધ, એની ઉપર લગ્ન થતા હોય છે, દીકરા દીકરીઓની આપલે થતી હોય છે. એ કોઈ ધંધો કે બિઝનેસ નથી, એ કોઈ વેચવાનું કોઈ સાધન નથી, દીકરો કે દીકરી કે એને હરાજીમાં મૂકીએ, આજે એવો જમાનો નથી. છતાં પણ કોઈક દિવસ કંઈક એવો વિચાર કોઈક જગ્યાએ જૂના જમાનાની અંદર કોઈક આવા બધા દૂષણો જ્યારે પેસી ગયા હોય, જેને કર્યું હશે દૂષણ માટે નહોતું પણ થઈ ગયું હોય દૂષણ, એને ક્યારેય આવું ના થાય ધ્યાન રાખવું પડે. અમેરિકામાં, કોઈ અમેરિકામાં હોય છોકરો અને છોકરી ઇન્ડિયાથી આવતી હોય લગ્ન કરવા, અમેરિકાનો હોય તો કે ભાઈ અમેરિકા લઈ જવી છે છોકરીને તો લગ્ન કરવા હોય તો આટલું આપવું પડશે સામે, એવું પણ ન કરાય. આપણી પાસે ભગવાને આપ્યું હોય ને, આપણે ભલે દીકરા પક્ષના હોઈએ, સામેની દીકરી કદાચ ગરીબ હોય, એની પાસે રૂપિયા ઓછા હોય પરિવાર પાસે, તો લગ્નની અંદર આપણે એને મદદરૂપ થઈએ, એને મદદરૂપ થઈએ, વાંધો નહીં. આમ તો લગ્નનો ખર્ચો તમારે કરવાનો હોય ને, તમારે ત્યાં આવે જાન ત્યારે, પણ છતાંય તમારી સ્થિતિ મને ખબર છે, મને ભગવાને આપ્યું છે, હવે તમારી દીકરી મારી જ દીકરી થવાની છે, તો 1,00,000 રૂપિયાનો ખર્ચો છે ને તો હું તમને 50,000નો હું તમને એમાં મદદ કરીશ. અત્યારે તો કેવો રિવાજ હશે મને બધી ખબર નથી, પણ જો આવી રીતે થતું હોય તો સામેવાળાની પરિસ્થિતિ, કારણ કે તમે એક એક પરિવાર સાથે મોટો સંબંધ જોડો છો, તમારો હવે સંબંધ થાય છે, તમે જ્યારે એકાબીજાના દીકરા દીકરી આપો છો તો તમારો કેટલો ઊંડો સંબંધ એકાબીજા સાથેનો બને છે, કયા ગામમાં જન્મેલા, ક્યાં મોટા થયેલા, તમારા પરિવારો 50 હોય એના પરિવારો બધા વચ્ચેનો સંબંધ થઈ જાય છે. આટલો મોટો સંબંધ રૂપિયાથી ન બંધાય, આટલો મોટો સંબંધ શરતોથી ન બંધાય, પ્રેમથી બંધાય. માટે
ભગવાનના ભક્તો ને સમાજના સજ્જનો આ બાબતે સાવધાન રહે. દાદા ખાચરને ભગવાને આપ્યો સોનાનો દોરો અને જસુબાઈને ઉતરી આપી ભક્ત પોતા તની કરી થાપી. દાદા ખાચરને ભગવાને આપ્યો સોનાનો દોરો એ સ્થાનમાં આપ્યો અને જસુબાઈને કૂતરી આપી. પછી બીજાએ પણ રૂડી રીતે હાથ ઘરનું કર્યું પૂરી પ્રીતે. પછી બીજાએ પણ જે જે આપવા જેવું હતું બધું આપ્યું છે. પછી પાદરની અંદર ભગવાન પધાર્યા અને ત્યાં પધારીને સભા મેદાનમાં મોટી સભા કરી. બેઠા સંત ને સૌ સરદાર, બેઠા ગામના લોક અપાર, પર ગામના પણ બહુજન આવેલા કરવા દર્શન, અને રાજુલાના બીજા ગામ કેરા બધા હરિભક્તો ત્યાં આવેલા. સભામાં બેઠા બધાએ જ્ઞાન વાત કરે છે પ્રભુ બહુ. આવી રીતે ભગવાન ત્યાં આગળ ભટવદરના પાદરની અંદર બેઠા બેઠા વાતો કરે છે. દાદા ખાચરના લગ્નનો વિધિ આ બાજુ પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે. છેલ્લે જ્યારે જસુબાને વળાવશે ત્યારે માતા અને પિતા એક વસ્તુ છેલ્લે જસુબાને આપશે. અને પછી મહારાજ આવે. જેમ જસુબાને લેવા માટે આવ્યા હતા અહીંથી મહારાજ પરત ઘટપુર તરફ જવા નીકળશે. અત્યારે મહારાજ ભટવદર ગામના પાદરની અંદર ઝાડ નીચે બેઠેલા છે. ત્યાં આગળ સભા ભરીને મહારાજ બેઠા છે. સંતો ત્યાં બેઠા છે. હરિભક્તો બધા આવેલા છે. આજુબાજુના ગામના હરિભક્તો આવેલા છે. આવી રીતે ધામધૂમથી મહારાજે દાદા ખાચરના લગ્ન કરી, ત્યાર પછી વરોઠી કરી અને ત્યારબાદ સભા ભરીને બેઠા. ત્યાં સુધીની કથા આપણે અત્યારે શ્રવણ કરી છે. બાકીની કથા આગલા ભાગમાં. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.